दिव्य प्रकाश सुनहरा है सूर्य का दिव्य प्रकाश गा रही है सूर्य नगरी वीतरागी मालिकों गा रही है सूर्य नगरी वीतरागी मालिकों दिव्य प्रकाश सुनहरा है सूर्य का दिव्य प्रकाश पहली बार आ गया चंद्रदा એટલે પહેલા આપણે એની સિસ્ટમ ની વાત કરી દઉં તમને કે સામાન્ય રીતે આપણા બધા ની માન્યતામાં સત્સંગ એવું છે કે આપણે કથા પ્રવચન કે વ્યાખ્યાનથી દેવાલાય છે પણ આપણે અહીંયા કથા પ્રવચન કે વ્યાખ્યાન નહીં થાય પણ પ્રશ્નોત્તરી શૈલી છે દરેકના જીવનમાં પ્રશ્નો હોય છે અર્જુનને પ્રશ્ન હતો કે નહીં તો કૃષ્ણ ભગવાનને પૂછ્યું ને તાકી ભગવદ્ ગીતા બહાર પડી કે ના પડી અને કેવી સરસ વાતો બહાર નીકળી કે ના નીકળી હવે અર્જુન આટલો બધો તમારે હોશિયાર હતો તેમ છતાં કુરુક્ષેત્રમાં એને પ્રશ્ન થઈ તો આપણને પણ પ્રશ્નો હોય ઘણા બધા પ્રશ્નોના ખુલાસાને સમાધાન તમે જાતે લઈ શકો એવા બીજા કેટલાય પ્રશ્નોને ગૂંચાળા હોય તો આપણા વડીલો ગુરુજનો આપણને સમાધાન આપે શાસ્ત્રો સમાધાન આપે તેમ છતાં પણ પાછા પ્રશ્નો તો રહે છે એવા જે કોઈ પણ પ્રશ્નો હોય એના તમે પ્રશ્ન પૂછશો તો એના સરસ વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક રીતે તમને જવાબ મળશે એટલે આપણે પ્રશ્નોત્તરી શૈલી છે એટલે હવે આપણે પ્રશ્ન કરીએ અને પછી સત્સંગ ચાલુ કરીએ પૂછો વાતચીત કરો માઇક આપો લખીને આપશો તો ચાલશે તમને લખીને આપવું હોય પૂછવું હોય તો એ કરી શકશો આમાં નામ નથી લખ્યું શું નામ તમારું સાહેબ બાબુભાઈ છે માધુભાઈ છે તો આ બીજું છે બીજાનો ફોન નંબર છે ચિઠ્ઠી પાછી આપી દઉં માધુભાઈ ક્યાંથી આવો છો સરડવ હમણાં તો સરડવ ચંદુભાઈ સરડવ થી કેટલા આવ્યા છે 30-35 જણા ભાવસા સાહેબ જો આ 30-35 જણા આવ્યા છે આ સત્સંગ કર્યો ને હમણાં થોડા સમય પહેલા જ કર્યો હતો આપણે કોઈ ધર્મ ક્ષેત્રમાં જવાનું હોય પણ ત્યાંનું મફતનું ખાવું કે નહીં આપણે ખાઈએ તો દોષિત થવાય કે નહીં માધવભાઈ બહુ સરસ પ્રશ્ન કર્યો આવું ક્યાંથી પ્રશ્ન થઈ જાય હા માધવભાઈ સરસ પ્રશ્ન કરે છે હવે કેવું છે કે આમ ખાલી લેખિતો વ્યવહાર જુઓ ને તો મફતનું લાગે પણ કોઈ એમનેમ ખવડાવતું હશે એ તમને જે કઈ પણ સગવડ આપે છે રહેવાની કે જમવાની સગવડ આપે છે પણ એની સામે ન બોલેલું ન કહેલી વાત પણ એની અંદર છે કે તમે સત્સંગનો પૂરેપૂરો લાભ લો એ તમારી પાસે માગે છે આવું પણ એ તમને નથી લાગતું તમને તો પેલા પૈસા આપો તો એ મફતનું ખાધેલું ના કહેવાય અને પૈસા ના આપો એટલે મફતનું ખાધ ના તમારી પાસે માગે છે કે તમે સત્સંગનો પૂરેપૂરો લાભ લો જે તમારી બેઝિક જરૂરિયાત છે અમે પૂરી કરીએ છીએ રહેવાની છે જમવાની છે પાણીની છે પણ અહીંયા શિબિરમાં આવ્યા છો સત્સંગમાં આવ્યા છો તો એટલો સમય જે તમારો 2-4 કલાકનો જે બધો હોય અને સુવાનો તમારો 8-1 કલાકમાં તો 10-1 કલાક તમે તમારામાં રહો તો ચાલે પણ બાકીનો બધો તમે સત્સંગમાં લાભ લો
એ એની કિંમત માગે છે. તો હવે એ કિંમત આપો તો પછી મફતનું છે? ના, સમજાય ને. પણ આપણે ઓલા પૈસાથી મૂલ્યાંકન કરીએ છીએ. હવે તમે સત્સંગનો પૂરેપૂરો લાભ લો તો એ મફત નથી, સમજાય ને. તો લાભ લો છો કે નથી લેતા? એટલે મફત નથી. એટલા માટે કીધું કે સૌથી મોંઘામાં મોંઘું હોય તો મફત છે. દાદાનું આ સૂત્ર છે, મોંઘામાં મોંઘી વસ્તુ છે. આપણે બધા તો મોંઘું એટલે લખતા કે તેલ કે ઘી કે સોનું કે દાગીના કે હીરો, એ બધાને આપણે મોંઘું કહીએ. પણ દાદા ભગવાનનું મોંઘું કોણે કીધું કે સૌથી મોંઘામાં મોંઘું હોય તો મફત છે? કારણ કે મફતનું લીધું તો આપણું મનુષ્ય જીવન ખલાસ થઈ જાય તમારું. પણ અહીંયા કિંમત પૈસાથી નથી, પણ તમને સંસ્કાર આપે છે. એ સંસ્કાર તમે લો, જેમાં પ્રશ્ન કર્યો અને તમને ખુલાસો સમાધાન થયો, તો આ એનો આશય છે જમાડવા પાછળ, સમજે ને. એટલે તમે મફત નથી ખાતા. માધવભાઈ સમજાવ્યું કે ના સમજાવ્યું? 1% કે 2%? 100% સમજાય છે. 2% નહીં પણ 100% સમજાય છે. શું કહો છો? કાંતિભાઈ માસ્ટર ત્યાં તો આયા હતા, એમના બા એક્સપાયર થઈ ગયા છે. પછી સ્કૂલમાં પ્રોગ્રામ પણ કરેલો. તમારા માટે આયા છો, પણ કેવું છે આપણા સનાતન સંસ્કારમાં એક વાત કહે છે કે યુગ યુગ પરોપકારા, એવું વાક્ય સાંભળ્યું છે શાંતાબેન? કાંતાબેન ના એટલે ખ્યાલ રાખે નહીં કે ભાઈ આ તમને જે પામ્યા એ બીજાને આપો છો, બીજા પામ્યા ત્રીજાને આપીએ છીએ, એટલે એવી રીતે આ સીડી જેવું છે, બધા ઉપર ચડે. ના, એ સીડી નહીં. આપણે
સ્થાને જાય જાય છે ત્યારે પુરુષ ટોપી અથવા પાઘડી ઉતારીને દર્શન કરે છે, ત્યારે સ્ત્રી માથે ઓઢણું ઓઢે છે. તો આ તફાવત કેમ હોય છે? માધવભાઈ નો પ્રશ્ન છે, આમાં શું જાણવું છે માધવભાઈ તમારે? સ્ત્રી માટે એને એક લાજ જેવું કહેવાય, મર્યાદા છે, એને ઓળવાનો ભાગ છે તમારો, આ સમજ્યા ને? અને સામાન્ય છે કારણ કે પાઘડી કે ટોપી પહેરવાનો ભાગ છે, ઉતારવાનો ભાગ નથી હોતો. વિવેક છે, સદવિવેક સૂચના છે. હવે કેમ છે તો કે આપણે જે સ્કૂલમાં ભણતા હતા એમાં એવું કહે છે કે વિનય થી વિદ્યા પ્રાપ્ત થાય, જે વિનય ધર્મ છે, મર્યાદા સાથે બધો વ્યવહાર કરવાનો, મર્યાદા છે, આ સમજાય ને? અને મર્યાદા હોય તો તમારે બહુ મોટી વસ્તુ. એટલે આ રામ ભગવાન ને કયા પુરુષ કહેવાય છે? મર્યાદા વિનય ધર્મ આપતો તમારે. આ દશરથ રાજા એમને તો ગાદી આપી દીધી કે ના આપી દીધી? દશરથ રાજા ગાદી આપી એમને રામને? આમ જોવા જાય તો માથાને અહંકાર કહેવામાં આવે છે, પછી આ પાઘડી પહેરે એટલે એ જ ઉતારે.
એટલે ભગવાનને અહંકાર સોંપી દે એટલે ભગવાન એને મૂળ જ્ઞાન આપે. વાત સમજાય કે ના સમજાય? અને સ્વમાન તો એ તો આત્માનો ગુણ છે, આ સમજાય કે ના સમજાય? પણ સ્વ નથી, માન છે, એટલે અહંકાર છે. એટલે આપણા દુશ્મન કોણ છે? ક્રોધ માન માયા લોભ, એ આપણા દુશ્મન છે. અને એક શબ્દમાં બોલવો તો સરળ રીતે, શું નામ સાહેબ તમારું? ભીખુસિંહ. ક્યાંથી આવો સાહેબ? દુશ્મન છે. હવે આ દુશ્મન એટલે આ માન છે એ આપણે પાકડી ત્યાં મૂકી એટલે આપણું માન જતું રહ્યું, એટલે અહંકાર જતું રહ્યું, એટલે તરત જ ભગવાન નું જ્ઞાન તમને મળી જાય. એટલે વિનય તમે એ દિવસો કહેવા માંગીએ છીએ. એટલે એ રીતે છે. પણ સામાન્ય રીતે આ એક પ્રતીક છે, એટલે લગભગ ટોપી કે પાઘડી ઉતારવાની વાત નથી. પાઘડી ઉતારવાની તો જે સમાજમાં કંઈ થાય તો પ્રસંગ બગડતો હતો કે આવું આ મૂકું છું, આ મારું સાચી લેજો. મારું એટલું નથી, ગામનું પણ આ માન સન્માન છે, આ લગ્ન પ્રસંગ છે કે આ જે પ્રસંગ બગડે ને એટલું ધ્યાન રાખજો. એટલે પેલા લોકો સમજી જાય કે ના, કે મારું નહીં, બધાનું આ સમાન આમાં માન જળવાયેલું છે, એટલે પછી પ્રસંગ આખો પાર પાડે. એટલે વ્યવહારમાં એ રીતે ત્યાં આગળ પાઘડી ઉતારતા હોય છે. વાંચન કે ના થયું? ભીખુસિંહ ભાઈ સમાધાન થયું કે ના થયું? હા, પૂછો, વાતચીત કરો. સ્વીચ પાડો. જય સચિદાનંદ. પહેલી વાર આવ્યા છો? બરાબર. મેં તમને પૂછ્યું તમે કોણ છો, બોલા કે ભાઈ હું રમણભાઈ છું. આપ સમજાય કે ના સમજાય? તો હવે હું રમણભાઈ છું એ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? માઇકમાં બોલો. બરાબર છે. આપ સમજાય કે ના સમજાય? ભીખુસિંહભાઈ તમને પૂછું તો હું ભીખુસિંહભાઈ છું એ બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? વિચારવાનું છે. હવે એક દિવસ, એક મહિનો, એક વર્ષ સુધી વિચાર્યું પછી શું જવાબ મળે છે? શરીરનું નામ છે. વાત સમજે ને? એટલે કહેવાનું મીનિંગ કે આ મારું નામ છે, હું ભીખુસિંહ નથી, મારું નામ છે. એટલે મારું નામ રમણભાઈ, પણ હું રમણભાઈ નથી. પણ તમે શું બોલ્યા? મારું નામ રમણભાઈ ને હું જ રમણભાઈ, એને ભાવ કહેવામાં આવે. અને જેવો ભાવ એવો ભાવ થઈ જાય, એટલે આ કેન્દ્ર બન્યું. એટલે આ કેન્દ્ર બન્યું એટલે પછી સર્કલ પડે જ બનશે. શું બનશે? ચાર ગતિને 84 લાખ ગણી. એટલે ખાલી એટલું જ બોલ્યા કે હું રમણભાઈ છું એ ભાવ કહેવાય, અને જેવો ભાવ એવો ભાવ થાય. આ સમજાય કે ના સમજાય? એવી રીતે ભાવના છે. તો પૂછીએ તમારે કે રમણભાઈને સુખ જોઈએ કે દુઃખ જોઈએ તો શું જવાબ આપો? હું પૂછું તમને સુખ જોઈએ કે દુઃખ જોઈએ તો શું જવાબ આપો? સુખ જોઈએ. આ સમજાય ને? પછી બીજો પ્રશ્ન પૂછું, કાયમી સુખ જોઈએ કે વિનાશી સુખ જોઈએ? કાયમી. તો કે આ જે કીધું તમે એને ભાવના કહેવાય, કે મારે કાયમનું સુખ જોઈએ છે. આ સમજાય કે ના સમજાય? પછી કાયમનું સુખ તો પેલું બિગ બજારમાં મળતું હશે રમણભાઈ? ક્યાં મળતું હશે? કાયમ કાયમનું સુખ ક્યાં મળતું હશે? ક્યાં? ભક્તિ લેવી પડે. બરાબર છે. ભક્તિ કોને કહેવાય રમણભાઈ? માઇકમાં બરાબર થોડું અંતર રાખી. શું કરવાનું? ભગવાનની પૂજા કરવાની, મંદિર જવાનું, હા, એનાથી મળે. બરાબર છે. હવે આ તમારે ભગવાનની ભજના કરવાની, આરતી કરવાની, એટલે સાચું સુખ મળે. પણ પછી તમે જેમ હું તમને જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો,
હું તમારી જોડે વાત કરી શકું, તમે મારી જોડે વાત કરી શકી છે, ભગવાન તમારી જોડે વાત કરે ખરા ના કરે? તો પછી એ માનેલા ભગવાન છે કે આચા ભગવાન છે? શું કહો છો રમણભાઈ? ના સાચા તો તમે, તમારી જોડે વાત કરી તો સાચા કહેવાય, વાત ના કરે તો સાચા કેવી રીતે કહેવાય? જીવતા ભગવાન ના કહેવાય. એટલે કહેવાય એવું માગું કે જીવતા ભગવાન જોઈએ, ખોટા વાળા કે મૂર્તિ વાળા ના ચાલે. એ જીવતા ભગવાન ઉપર સાચી ભક્તિ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હવે જીવતા ભગવાન ફળવા પડશે, એટલે પછી એની ભક્તિ ને પૂજા ને સેવા કરો, આરતી કરો, તો પછી તમને સાચું સુખ મળે. વાત સમજાય ને? હવે ભગવાન કોને કહેવાય? રમણભાઈ કોને ભગવાન કહેવાય? પ્રતિષ્ઠા કરી એટલે એને ભગવાન કહેવાય, પછી પથ્થર ના કહેવાય. સમજાય ને? પણ ભગવાન જીવતા જોઈએ. સમજાય ને? એટલે પ્રતિષ્ઠા કરે છે એટલે એની અંદર ચેતન પૂરે છે. સમજાય ને? એટલે એને પ્રાણ પ્રતિષ્ઠા કહે છે. સમજાય ને? એટલે જીવતા જોઈએ તમારા ભગવાન. હવે જીવતા ભગવાન એટલે પછી એને વિગતે સમજવું પડે કે ના સમજવું પડે? કે રમણભાઈ તમારો ફેમિલી ડોક્ટર 60-70 વર્ષથી હોય એટલે બીમાર પડો એટલે ત્યાં જાઓ અને નિદાન થાય, બે દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બરાબર છે? પણ 60-70 વર્ષથી ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હોય પણ ભણ્યા હોય એટલે 25 વર્ષ એટલે 80 વર્ષ થઈ ગયા કે ના થઈ ગયા? હવે એક્સપાયર થઈ જાય અને પછી તમે બીમાર પડો ને એના ફોટા પાસે જાઓ તો તમારું કામ થાય ખરું? કેમ ના થાય? એનો ખોટો જ છે. ના થાય રમણભાઈ? તો હવે 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 બીમાર થાય તો કોની પાસે જવાનું? બીજા ડોક્ટર ખોડવા પડે. તો ખોટા વાળા કહે કે જીવતા ખોડવા પડે? જીવતા ખોડવા પડે. હવે જો આ એક અવતાર ને મૃત્યુના ભયના હિસાબે બીજા જીવતા ભગવાન ખોડો છે અને અનંત અવતાર મૃત્યુ છે એનો ભય નથી લાગતો, એટલે ફોટા વાળા ને મૂર્તિ વાળા ભગવાન બહુ ગમે. કારણ કે ખકડાવે નહીં ને, અને પેલા તો ખકડાવે. તમે આ વારે ઘડી તાવ આવે ને બીમાર પડે તો કે બહારનું ખાવ છો એનાથી બીમાર પડે એટલે ખકડાવે તમને, અને પેલા મૂર્તિ વાળા કે ફોટા વાળા તો ખકડાવે જ નહીં. સમજે ને? તો જો એક અવતારના મૃત્યુના ભયના હિસાબે તમે બીજા જીવતા ડોક્ટર કહો, પેલા ફોટા વાળા 60 વર્ષથી તમારા પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા પણ એક્સપાયર થઈ ગયા પછી તમને સ્પષ્ટ છે કે આ ફોટા વાળા ભગવાન કામ ડોક્ટર કામમાં ના આવે. હા બોલો. મૃત્યુ પામેલા ભગવાન કામમાં ના આવે, ડોક્ટર મૃત્યુ પામેલા ડોક્ટર કામમાં ના આવે. આપણા દાદા ભગવાન પણ આ લશ્વરજી છોડીને ગયા, તો હવે એમની મુક્તિ કામમાં આવે કે? બરાબર છે. ખૂબ સરસ વાત કરી ભીખુભાઈ કે દાદા ભગવાન આજે ફોટામાં દેખાય છે એને દાદા ભગવાન નથી કહે, એને અંબાલાલ મુરજીભાઈ પટેલ કહે છે, અને બહુ સારી રીતે કહો તો જ્ઞાની પુરુષ કહે છે. તો કે દાદા ભગવાન કોને કહેવાય છે? તો કે મય જે તત્વ છે એને દાદા ભગવાન કહેવામાં આવે. કે મય તત્વ છે એટલે દરેક જીવની અંદર એ તત્વ છે, એટલે દરેક જીવની અંદર જે તત્વ છે એને દાદા ભગવાન કહેવામાં આવે છે. એટલે એ દાદા ભગવાન મળતા જન્મતા છે કે છે? ભીખુભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે દેખે તો દાદા મર્યા કે જન્મ્યા નહીં છે. એટલે દરેક જીવ માત્રને જે તત્વ થયું છે એના પ્રતિનિધિ તરીકે આ ખુલ્લા થઈને એને જગતને સાયન્સ કહી દીધું કે આ દાદા ભગવાન દેખાય છે, એ દાદા ભગવાન નથી, અંબાલાલ મુરજીભાઈ પટેલ છે. સારી રીતે કહેવું તો જ્ઞાની પુરુષ કહેવાય. કે દાદા ભગવાન કે દરેક જીવ માત્રનું જે તત્વ છે એને દાદા ભગવાન કહેવાય છે. મારો ખુલ્લો થઈ ગયો છે, તમારો ખુલ્લો થઈ રહ્યો છે. સમજાય ને? હવે ખુલ્લો થઈ રહ્યો છે એટલે 0 થી 360 ડિગ્રીની પ્રક્રિયામાં છો તમે, અને એમને 360 ડિગ્રી પૂરી થઈ ગઈ. હવે તમે 200, 250, 225 સુધી પહોંચેલા છો, પણ બાકીની ડિગ્રી બાકી છે. આ સમજાય ને? અને એમને 360 ડિગ્રી પૂરી થઈ ગઈ. હવે પૂરી થઈ પણ આ કાળ એવો હતો અને એ પ્રકારનો દેહ હતો એટલે 360 ડિગ્રી
ઉપવાસ કર્યો અને ઉતરીના 356 આઈને અટક્યું. એટલે દેહ ધારી પરમાત્મા ના કહેવાય. એટલે બહાર દેખાય છે જ્ઞાની પુરુષ કહેવાય, અને મય છે એ 360 ડિગ્રી ના છે, એને દાદા ભગવાન કહેવાય. અને દરેક જીવ માત્ર ની અંદર છે, કીડી મકોડા અને મનુષ્યમાં ભણેલા અભણ સ્ત્રી પુરુષ બધામાં એક તત્વ છે, એને દાદા ભગવાન કહે છે. એટલે એ મરતા જન્મતા નથી. આ સમજાય કે ના સમજાય? એટલે આ રીતે અહીંયા દાદા ભગવાન નો પરિચય છે, અને રામકૃષ્ણ મહાવીર નો પરિચય આખો જુદો થાય છે. એટલે એ રીતે પછી એ રામકૃષ્ણ મહાવીર એ ત્યાં એને નામ આપવામાં આવ્યું છે, એટલે એ રીતે છે. અને અહીંયા અહીંયા દાદા ભગવાન ને નામ નથી આપવામાં આવ્યું, એ ભેદ જ પાડતા હતા. એટલે ઘણી વાર સત્સંગ દરમિયાન દાદા તમને પ્રશ્ન કરેલા, કોમન માણસને પ્રશ્ન કરે કોણ બોલે છે, આપણે તરત જ ભાવ થઈને જવાબ, દાદા ભગવાન બોલે છે. કોઈ કે મારા ગયા પછી આ ટેપ રોકડ બોલશે, 5000 નું ટેપ રોકડ ને દાદા ભગવાન 5000 ના ન હોય કે આ દાદા ભગવાન, આ દાદા ભગવાન બોલતા નથી. તો કે કોણ બોલે છે, તો કે આ ઓરિજિનલ ટેપ રોકડ છે, તમે શ્રોતા છો અને હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે એ ક્યારેય પોતાની જાતને ભગવાન કહેવડાયા નથી. આ સમજાય ને? તો કે આ ઓરિજિનલ ટેપ રોકડ છે, તમે શ્રોતા છો અને હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. આ ઇક્વેશન એટલે આ દ્રષ્ટિને તત્વ કહેવામાં આવે છે, અને આ તત્વને દાદા ભગવાન કહેવામાં આવે. બીજી રીતે સમજીએ, ભીખુભાઈ તમારો જન્મ આકાશમાંથી ટપકી પડ્યા એવી રીતે જન્મ થયો તો કે તમારા મા બાપ ભેગા થયા અને એના આધારે જન્મ થયો. આ સમજ્યા ને? તો તમારો પરિચય બનાવવો પડે કે બની ગયો એના માટે? તો કે બની ગયો, એ તમારા મા બાપ થયા અને તમે એના દીકરા થઈ ગયા, બાકી બોલવું ના પડે, થઈ ગયા. પછી 5-6 વર્ષ થાય એટલે સ્કૂલે મોકલે કે ના મોકલે, અને ભણવામાં હોશિયાર ડોક્ટર થઈ જાઓ, એન્જિનિયર થઈ જાઓ, તો બધા ડોક્ટર કહે કે ડોક્ટર ભીખુભાઈ તો દીકરા તરીકે રહેશો કે જતા રહેશો? રહીએ છીએ. કે મા બાપની હિસાબે દીકરા છો અને ભણ્યા છે અને દર્દીના હિસાબે ડોક્ટર છો. હવે ડોક્ટરનું ભણી લીધું, પ્રેક્ટિસ ચાલુ કર્યું, સેટ થઈ ગયા એટલે બેન્ડ વાજા વાગ્યા. એ સામેલી વ્યક્તિ તમારે ધર્મ પત્ની બને છે, તમે પતિદેવ બનો છો. હવે પતિદેવ બનો છો તો ડોક્ટરનું પદ જતું રહે છે? ના. દીકરાનું પદ જતું રહે છે? ના. પછી લગ્ન કર્યા, 2 વર્ષ પછી બાળક થાય એટલે તમે પિતાશ્રી થઈ જાઓ. તો ભીખુબેન પૂછ્યું, તમારા પિતા નથી? તો કે છે ને. તો તમે કેવી રીતે પિતા થયા? તો કે મારા પપ્પાને જે સંજોગો મળ્યા એવા સંજોગો મને મળ્યા એટલે હું પણ પપ્પા થઈ ગયો. આ સમજાય ને? એટલે કોઈની મોનોપોલી નથી. એ તો કોઈના ભાઈ થઈએ છીએ, કોઈના કાકા થઈએ છીએ, કોઈના મામા થઈએ છીએ, કોઈના વેવાઈ થઈએ છીએ, થાય કે ના થાય. પણ આ એક ભીખુ ભાઈ નો જ આપણા આટલા બધા ભેદ પડે કે નથી પડતા? હવે આ ભેદ નથી, પણ આવી ક્વોલિટી ખુલ્લી થાય છે, આવા ગુણ ખુલ્લા થાય છે, એના આધારે દીકરા કહેવાઓ છો, ડૉક્ટર કહેવાઓ છો, પતિદેવ કહેવાઓ છો, ફાધર કહેવાઓ છો, કાકા કહેવાઓ છો, મામા કહેવાઓ. આ સમજાય કે ના સમજાય? એવી રીતે આ ક્વોલિટી ખુલ્લી થઈ ગઈ. તો આ બધા પરિચય હોવા છતાં પણ એક ભગવાન થઈ ગયા. એટલે પછી ત્યાં આગળ એક કોમન પરિભાષા ભગવાનની બને કે જેની અંદર ભગવત પણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. હવે અત્યારે આપણી અંદર ભગવત ગુણ પણ છે અને અભગવત ગુણ પણ છે. એટલે આપણે આપણી જાતને ભગવાન ડાયરેક્ટ ના કહી શકીએ. એટલે ત્યાં આગળ ગ્રામેટિકલી શાસ્ત્રની રીતે, ભાષાની રીતે ત્યાં પરિચય તમારો આપે છે કે તમે જીવાત્મા છો. એટલે આત્મા છો અને જીવ બે છો. સમજાય કે ના સમજાય? હવે જીવ ભાગનો વિલય કરો તો જીવ ભાગ નીકળી જાય છે, એટલે ખાલી આત્મા એટલે ભગવાન થઈ જાય. પણ અત્યારે તમે એકલા ભગવાન છો એવું ના બોલાય, જીવાત્મા છો. કેમ? તો કે હું ભીખુભાઈ છું, હું રમણભાઈ છું, હું માધવભાઈ છું, હું કાંતાબેન છું, હું શાંતાબેન છું. વાત સમજાય ને? એટલે એને જીવાત્મા કહેવાય. આ જીવ ભાગનો વિલય કરો તો પછી તમે જીવ ભાગ વિલય થયો એટલે પછી ખાલી આત્મા રહે છે, તો તમે ભગવાન થઈ ગયા. એટલે કોઈ પણ પદ એમને નથી આપતા, એ ગુણ હોય, એ ક્વોલિટી હોય, એના આધારે પદ મળે છે. તમારો જન્મ તમારા મા બાપ આપે છે માટે તમે દીકરા થઈ ગયા, બનવું નથી પડતું, બની જ જાઓ. ભણો છો, સારું ભણો છો, MBBS થયા એટલે ડૉક્ટર થઈ ગયા, લગ્ન કર્યા એટલે પતિદેવ થઈ ગયા. આ સમજાય ને? અને બીજી બધી ડિગ્રી તો એમ જ મળી જાય છે. હવે તમારા પત્નીને એમની સિસ્ટર હોય તો તમને જીજાજી કહેશે. આ સમજાય ને? અને એના મધર હોય અને એના ફાધર તો શું કહે છે?
એક જ વ્યક્તિના અલગ અલગ પરિચય થઈ ગયા. વાઇફ માટે પતિદેવ થઈ ગયા, વાઇફની બહેન માટે આપણે જીજાજી થઈ ગયા, અને વાઇફના મમ્મી પપ્પા માટે આપણે જમીરા થઈ ગયા. તો કે આવા ગુણો છે, આવા ગુણો ખુલ્લા થઈ જાય તો તમે પણ ભગવાન થઈ જાઓ. એટલે દાદા ક્યારે પણ પોતાની જાતને ભગવાન કેવડાયા નથી, આ સમજાય ને? અને જે પોતાની જાતને ભગવાન કેવડાવે તે નરકે જાય. હા, એમને 360 ડિગ્રી ખુલ્લી થઈ ગયો તો પોતાની જાતને દેહધારી પરમાત્મા કહે. એમને ના કે ભાઈ આ અંબાલાલ પટેલ છે, સારી રીતે જ્ઞાની પુરુષ કહેવાય, પણ ભગવાન તો મય પ્રગટ થયા છે જે તમારી અંદર પણ એવા જ ભગવાન છે. મારા ભગવાન ખુલ્લા થઈ ગયા છે, બધા આવરણ તૂટી ગયા છે અને તમારા ખુલ્લા થઈ રહ્યા છે. ભીખભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે તમે દાદા ભગવાનની ભક્તિ કરશો તો તમારું કામ થશે, કારણ કે પ્રત્યક્ષ ભક્તિ છે. તમે આ ફોટામાં દેખાય છે ભગવાનની ભક્તિ નથી કરતા, પણ તમારી અંદર જે તત્વ છે એને દાદા ભગવાન કહેવાય છે, એ તમારી પ્રત્યક્ષ ભક્તિ કરો છો. આ ભીખુભાઈ એ પરોક્ષ કહેવાય અને દાદા ભગવાન એ પ્રત્યક્ષ કહેવાય. કે આ 10 લાખ વર્ષે પહેલી વાર આ પ્રત્યક્ષ ભક્તિ ખુલ્લી થઈ છે. બાકી અનંત અવતારથી પરોક્ષ જ ભક્તિ કરતા હતા. એટલે એના આધારે આપણે એક દાખલો લઈએ. જેને બોમ્બે જવું હોય ને તો અમદાવાદ રેલવે સ્ટેશને ઘણી બધી એક્સપ્રેસ ગાડી હોય, ગુજરાત મેલ હોય, જનતા એક્સપ્રેસ હોય, સાબરમતી, આપણે કર્ણાવતી, આ ઘણી બધી ટ્રેનો હોય, પણ બધી રાત્રે 10 વાગે બધી એક્સપ્રેસ ટ્રેનો જતી જાય. હવે બોમ્બે જવું તો કયું ક્યાં જવાય? તરત કે ભાઈ વિરમગામ, વિરમગામ જે લોકલ આવે છે એ અમદાવાદ આવે છે, એમાં બે જવા એટલે બોમ્બે પહોંચી જવાય. આ સમજાય કે ના સમજાય? એટલે આ હું ભીખુભાઈ છું, એ વાયા વિરમગામ છે. આ ભીખુભાઈ મારું નામ છે અને હું એનાથી જુદું છું, તો એક્સપ્રેસ થઈ ગઈ તમારે. પણ પોતે પોતાને જાણતું નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે વાયા વિરમગામ તમારે થઈ. એટલે ઘણા સમય પછી તમે બોમ્બે પહોંચો, એ પરોક્ષ ભક્તિ થઈ તમારી અને આ પ્રત્યક્ષ ભક્તિ થઈ. એટલે આ દાદા ભગવાન કોઈ વ્યક્તિ નથી, અને બીજા કોઈ પણ ની ભક્તિ કરીએ છીએ તો એ વ્યક્તિ તરીકે ભક્તિ કરીએ છીએ ભગવાન. અને દાદા ભગવાન છે એ વ્યક્તિ નથી, એ તત્વ રૂપે છે. ભીખુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? 1 ટકો કે 2 ટકો પૂરે બરાબર છે. રમણભાઈ તમને સમાધાન થયું કે ના થયું? પૂછો વાતચીત કરો. બહેનોમાં પૂછો વાતચીત કરો. ભૂગોળમાં આવે તમારે, એટલે
આજે પેલું હોકા યંત્ર હોય એમાં અક્ષાંશ શ્રેકાંશ હોય, એક જગ્યાએથી બીજે જગ્યાએ જવું હોય ને તો એનું ઇક્વેશન એનું સમીકરણ ગોઠવે એટલે એક જગ્યાએથી બીજે જગ્યાએ જવાય. હવે અહીંથી અમેરિકા કેટલા 10,000-12,000 કિલોમીટર દૂર હોય, હવે અહીંથી તો દેખાય ને તો કેવી રીતે જવું, તો એનું આ કેલ્ક્યુલેશન કર્યું હોય મેથેમેટિકલી. આ સમજાય ને, એ કેલ્ક્યુલેશન કર્યું હોય એટલે પછી ત્યાં આગળ પહોંચાય. એટલે આ બધા દાદા ભગવાને એમના જ્ઞાનમાં આખું જોયેલું છે ને એનું કેલ્ક્યુલેશન કરેલું છે. એટલે એના આધારે પહેલો નમસ્કાર છે એ 40 વાર બોલવાનો, પછી બાકીના 5 વાર બોલવાના, એટલે એ કેલ્ક્યુલેશનના આધારે એ તમારા નમસ્કાર ત્યાં આગળ પહોંચે. વાત સમજાય કે ના સમજાય? એ આખું એનું મેથેમેટિકલી એની ગણતરી સાથેની આ વસ્તુ મૂકેલી છે. કોકિલાબેન વાત સમજાય કે ના સમજાય? જેમ તમારે વસઈથી અહીંયા જોધપુર આવવું હોય તો વસઈથી તો ટ્રેન ના મળે કે મળે તમારે, એટલે પછી તમારે ક્યાં જવાનું? મહેસાણા જવાનું, ક્યાં તો અમદાવાદ જવાનું. હવે વસઈથી તમને મહેસાણા થોડું પાસે પડે ને અમદાવાદ દૂર પડે કે પાસે પડે? મહેસાણા નજીક પડે. એટલે તમારું વસઈના પિલવઈના આધારે કેલ્ક્યુલેશન કરો. વાત સમજાય ને? પછી એના આધારે જોધપુરનું કેલ્ક્યુલેશન કરો. વાત સમજાય ને? હવે ધારો કે મહેસાણા છે તો કઈ ગાડીઓ આવે છે ને કઈ ગાડીઓ ઉભી રહે છે એ જોવાનું હોય. હવે ધારો કે મહેસાણા તમે કરો તો એમાં પાછા પ્રોબ્લેમ તો ખરા કે રેલવેનું રિઝર્વેશન કરવું હોય તો એનો અમુક જ કોટા હોય, એટલે તમને રિઝર્વેશન મળે ના મળે, કન્ફર્મ મળે કે ના મળે. પણ અમદાવાદ તમે રિઝર્વેશન કાઢો તો એનો કોટા વધારે, તો રિઝર્વેશન મળી જાય. વાત સમજાય ને? એટલે એવી રીતે આ કેલ્ક્યુલેશન છે કે ભાઈ આ પહેલો નમસ્કાર 40 વાર બોલો, બાકીના 5-5 વાર બોલો, એ આખું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે. એટલે એ રીતે બોલો એટલે તમારા બધા નમસ્કાર યથાર્થ જગ્યાએ પહોંચી જાય. તો કેલા બેન વાત સમજાય કે ના સમજાય? આવું ગણિત છે. અભિપ્રાય એ મનનો ફાધર છે અને વાણી એટલે
એટલે કે ભાષા એ મનની મમ્મી છે, એટલે અભિપ્રાય અને ભાષા વપરાય છે એટલે મન બની જાય. સાચું ને? એને એટલે બેમાંથી એક તમારે જુદું પડી જાય એટલે એક જ રહે એટલે પછી મન બને નહીં. તમારે બીજી રીતે છે કે આપણી ધર્મની પરિભાષા એવી છે કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન એને આપણે ધર્મ કહે છે, તે કે ના એ સારામાં સારી સંસ્થા છે, યુનિવર્સિટી જે સારામાં સારી સંસ્થા છે એને ધર્મ ના કહેવાય, લોકભાષામાં કહેવાય. પણ ખરેખર ભગવાનની ભાષામાં ધર્મ કોને કહેવાય? જે મનને સમાધાન આપે એને ધર્મ કહેવાય. આ સમજાય ને? પણ આપણે બધા મનને એકાગ્ર કરીએ છીએ, એકાગ્ર કર્યું એટલે સ્પ્રિંગ દબાવીએ. હવે આ દબાવી રાખીને આટલે જ સુધી થઈ ગઈ, પણ પછી પકડી રાખવું પડે કે ના પકડી રાખવું પડે? આ પકડી રાખવું તો આ બધું ટાઈટ થઈ જાય એટલે પછી દુખે, એટલે પછી આ ઢીલું થઈ જાય, બમ કે ઉછરે કે ના ઉછરે? એટલે મનને એકાગ્ર કરવું એને બધા ધર્મ માને છે. ના, મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. વાત સમજાય ને? પણ મનને સમાધાન કોકિલાબેન કેટલું આપ્યું તમે? બિલકુલ આપ્યું નથી, મનને સમાધાન નથી આપ્યું. કેવી રીતે? વાત સમજાય ને? તો એને દાખલાથી સમજાવું. કોકિલાબેન, તમે જીવનમાં ચોરી જ નથી કરીને જુઠ્ઠું જ નથી બોલ્યા, અને કોઈ તમને ચોર કે એટલે આનંદ આનંદ થઈ જાય કે ના થઈ જાય? કોકિલાબેન ના થાય. ચલો આનંદ ના થાય, ચલો આનંદ ના થાય. તો ખાલી આનંદ ના થાય કે બીજું થાય? આત્માને દુઃખ થાય. ખાલી દુઃખ જ થાય કે બીજું કઈ પણ થાય? ક્રોધ પણ થાય. પછી ખાલી ક્રોધ થાય કે પછી બીજું પણ થાય? સમાધાન આપવાનું હતું એની જગ્યાએ તમારા મનને સમાધાન આપ્યું, પણ તમને એવું જ્ઞાન હતું કે મેં જીવનમાં ચોરી નથી કરી, મેં જીવનમાં જુઠ્ઠું નથી બોલી, અને એને મને ચોર કીધો, એના આધારે તમે તમારો વ્યવહાર કર્યો. એટલે તમે તમારા પ્રમાણે ના ચાલ્યા, પણ એ બોલ્યા એના પ્રમાણે ચાલ્યા. તો તમારા વ્યવહારમાં તો તમારે તમારા પ્રમાણે ચાલવાનું કે બીજા પ્રમાણે ચાલવાનું રહે? પણ તમારા પ્રમાણે ના ચાલે. પેલા તમને ચોર કીધો, જુઠ્ઠો કીધો, એટલે તમે આનંદ થવાના બદલે દુઃખ થઈ ગયું. આ સમજાય ને? એટલે આ વ્યવહાર શું બતાવે કે તમને તમારા ઉપર જ વિશ્વાસ નથી. તમને ખબર છે કે તમે જીવનમાં ચોરી નથી કરી, જુઠ્ઠું નથી બોલ્યા, તેમ છતાંય તમને આનંદ નથી થતો. આનંદ નથી થતો પણ દુઃખ થાય છે, અને દુઃખ નથી થતું તરત બોલાઈ જાય છે, અને હામે પેલું બોલે તો પછી હાથ ચાલાકી પણ થઈ જાય છે, અને પછી કરતા કરતા વેર પણ બંધાઈ જાય છે. કોકિલાબેન વાત સમજાય કે ના સમજાય? પટેલો તો કેવા, ધર્મે હુરા અને કર્મે હુરા. કોઈ સમજાવે તો સીધા થઈ જાય, ના સમજાવે તો પછી આડા ને આડા જ રહે. અને એમને બીજી ભાષા આવડે, માર બધું ને કરી દીધું એવું ભીખુભાઈ ને તમે તમારી જાતને સમાધાન ના આપ્યું કે તમે જીવનમાં ચોરી નથી કરી, જુઠ્ઠું નથી બોલ્યા, તેમ છતાં તમે તમારી જાતને સમાધાન ના આપ્યું. તમારું જ્ઞાન કામમાં ના આવ્યું, અને પેલાનું જ્ઞાન કામમાં આવ્યું, અને તમે આનંદ તો જતો રહ્યો, દુઃખી દુઃખી થઈ ગયા, અને વેર બંધાઈ ગયું. હવે આ અહીંયા મનને સમાધાન આપો તો પછી મન તમને હેરાન નહીં કરે. હવે મનને સમાધાન આપવાનું છે તો પહેલા પહેલા આપણે આ રીતે નથી ચાલવાનું કે બોલે એટલે આપણે એને સમજાવવાનું, ભાઈ તું મને ચોર અને જુઠ્ઠો કહે છે, પણ જ્યારથી હું સમજતી થઈ ગઈ અત્યાર સુધી મેં જીવનમાં ચોરી નથી કરી, જુઠ્ઠું નથી બોલી,
હવે તેમ છતાં એ રિપીટ કરે છે તો આપણો પક્ષ મૂકી દીધો. હવે આપણે એનો પક્ષ જાણવો પડે કે ભાઈ કયા આધારે તમે મને કહો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે કે આ તમારો સાલનો પાછળનો પાલ્લો છે ને એની પર કોઈ સ્ટીકર લગાવ્યું છે, એટલે આપણે એને એ કરીને જોઈએ તો સ્ટીકર લગાવ્યું છે એમાં ચોર ને જુઠ્ઠો લખેલું છે. હવે સ્ટીકર જોઈને આપણે કાઢી નાખીએ પછી કોઈ આપણને ચોર જુઠ્ઠો કહે છે ખરું? પણ આપણે આવી રીતે તપાસ કરી ખરી માનીને ચાલે, એટલે મનને સમાધાન ના આપ્યું તો કોઈ આપણને ચોર જુઠ્ઠો એમને કહેતો હશે કે કઈ કારણ હશે? કારણ હોય એટલે આપણો પક્ષ મૂકવાનો છે, અને આપણો પક્ષ મૂકવા છતાંય બોલે છે તો એનો પક્ષ પણ જાણવો પડે. કારણ હોય એટલે પછી એના કાર્ય સુધી જવું પડે, અને કાર્ય અને કારણ બે જાણી લો એટલે કારણ કારણનું વિઝન ખુલ્લું થઈ જાય, એટલે પછી એના આધારે એનું મારણ છે, વારણ છે, તારણ અને નિવારણ કરી શકો. કોકિલાબેન વાત સમજાય ને? એટલે કારણ કાર્ય સુધી જવાનું છે, આપણે ઇફેક્ટિવ નથી થવાનું. અને પછી એનું મારણ છે, વારણ છે, તારણ છે, નિવારણ કરો એટલે મનને સમાધાન આપ્યું એને ભગવાને યથાર્થ ધર્મ કીધો છે. અને મનને સમાધાન આપ્યું એટલે પછી તમને મન હેરાન કરે નહીં. વાત સમજાય ને? આ મનને સમાધાન નથી આપ્યું એટલે મન તમને હેરાન કરે. વાત સમજાય ને? એટલે આ દાખલો સમજાઈ ગયો કે બીજો દાખલો સમજાવું? સમજાઈ ગયો એટલે બીજો દાખલો ના સમજાવું ને? સમજાવું તમને તલવાર નો ભય લાગે કે ના લાગે? પોઈઝન નો ભય લાગે કે ના લાગે? તો કે આ દાખલો પણ એવું બતાવે છે કે તમે મનને સમાધાન આપ્યું નથી. હાથમાં હવે આ તમને ભય લાગે તો કોઈ જ્ઞાન છે એના આધારે જ ભય લાગે છે ને? શું કહો છો કોકિલાબેન? હા, એટલે કોઈ જ્ઞાન છે એના આધારે લાગે, પણ કોઈ જ્ઞાન તમને ભય કરે કે નિર્ભય કરે? કોઈ પણ પ્રકારનું જ્ઞાન તમને નિર્ભય કરે કે ભય ઉભું કરે? કોઈ પણ પ્રકારનું જ્ઞાન તમને નિર્ભય કરે, ભય ઉભો ના કરે. અને ભય ઉભો થાય છે તો એ જ્ઞાન અપૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન નથી. બાકી કોઈ પણ જ્ઞાન તમને નિર્ભય કરે, નિસંગ કરે, નિરાકરણ કરે. સમજાય ને? એટલે તમને આ જ્ઞાન છે પણ અપૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન નથી. આ સમજાય ને? હવે આ તલવાર અને પોઈઝન નો મને ભય કાઢી આપો કેવી રીતે જશે? તો પછી તમને મનને સમાધાન આપશો, પછી મન તમને હેરાન નહીં કરે. કેવી રીતે ભય જશે કહો? ખબર નથી, બહુ સારું કહેવાય. હવે આપણે આપણે બધા એનો પ્રયોગ માંડી આપણે ખબર લઈએ આપણે કેમ લાગે છે. કે સામાન્ય રીતે આપણી સમજણ એવી છે કે તલવાર અને પોઈઝનના પરિચયમાં આવે એટલે મારી જ નાખે, કારણ કે એનું બંધારણ એવું છે કે વાત બરાબર છે કે મારી નાખે. પણ સ્વતંત્ર મારવાની શક્તિ કેટલી છે? એ દોડતું દોડતું એની મરણ ટકી જશે ના? તો તલવાર દોડતી દોડતી એની માથાને દડ વચ્ચે એને માથું દડ કાપી નાખશે ના? એટલે સ્વતંત્ર મારવાની શક્તિ નથી. પણ આ દાખલો ગણાયો નથી, પણ પેલો દાખલો ગણાયો છે કે એ મારી નાખે છે. હવે આ દાખલો ગણાય તો હવે ભય કેટલો લાગશે? હવે ના લાગે. આ સમજાય ને? એટલે આ કોકિલાબેન આ દાખલો ગણીને કોકિલાબેન આ વ્યવહારમાં મનને સમાધાન આપી દીધું. હવે મન સમાધાન પામી એનું નામ ધર્મ કહેવાય. એટલે શેષ વિશેષ રહ્યું નહીં, શેષ રહે છે, વિશેષ રહે છે. તો પછી તમને મન હેરાન કરે. આ તમે દૂધ લીધું હોય અને મહિના પછી પૈસા ના આપો તો પેલો દૂધ વાળો બૂમા બૂમ કરે કે ના કરે? અને પૈસા આપી દીધા બૂમા બૂમ કરે કે દૂધ આપવા આવે? આ શેષ રહી ગયું છે, વિશેષ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે મનને સમાધાન આપવું એને યથાર્થ ધર્મ કહેવાય છે, યથાર્થ કર્મ પણ કહેવામાં આવે છે. વાત સમજાય ને? એટલે પ્રત્યેક અવસ્થામાં પ્રત્યેક વ્યવહારમાં મનને સમાધાન આપવાનું છે, માનવાનું ને મનાવવાનું નથી. વાત સમજાય ને? પણ આ મનને સમાધાન નથી આપ્યું એટલે પછી મન તમને હાવી થઈ જાય કે હેરાન કરે છે. કોકિલાબેન વાત સમજાય કે ના સમજાય? એટલે આ બે દાખલા સમજી ગયા કે હજી ત્રીજો દાખલો આપવું? સમજી ગયું. એટલે ત્રીજો જરૂર નથી. શું કહે છે કોકિલાબેન?
બીજો દાખલા જરૂર નથી. હા ભાઈ બીજા પ્રશ્ન કરો. જય સચિદાનંદ. પૂછો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજે આપણે પ્રત્યક્ષ ભક્તિ પરોક્ષ ભક્તિ વિશે સમજાય. એ સિવાય સમાજમાં બીજી એક ભક્તિ સારા કર્મો કરીને પણ કરી શકાય છે. એના સિવાય કોઈ વધારે બીજું ભક્તિ કોઈ પ્રકાર હોય તો એ વિશે કઈ માહિતી આપવા માટે. કે સામાન્ય આ પ્રત્યક્ષ ભક્તિ અને પરોક્ષ ભક્તિની જે વાત કરી, કે એકચ્યુઅલી ભક્તિ શું નામ સાહેબ તમારું? રમેશભાઈ. ક્યાંથી આવો? ગાંધીનગર. પહેલી વાર આવો છો? પહેલી વાર. તો કે સામાન્ય ભક્તિ ની તમારી સમજણ શું છે રમેશભાઈ? તમે ભક્તિ કોને કહો છો? જે આવડે આપણે કહેવાનું. સારા કર્મો દ્વારા ભક્તિ થઈ શકે. પછી બીજું? યોગ દ્વારા ભક્તિ થઈ શકે. મેડિટેશન. હા બરાબર છે. આ બે વસ્તુ. તો કે આ મેડિટેશન છે, યોગ દ્વારા છે, અને સારા કર્મો બધી વસ્તુ છે. તો સારા કર્મો કોને કહીશું, અથવા તો કર્મો કોને કહીશું રમણભાઈ? આપણે કોઈને પણ ફાયદો થાય, પણ આમ સામાન્ય રીતે ભાષા આપે તો કરે એને જ કર્મ કહો છો કે બીજાને કહો છો? કાર્ય કરે એને કર્મ. તો કે ભ્રાંત દ્રષ્ટિથી, જગતની દ્રષ્ટિથી કરે એને કર્મ કહેવાય, પણ ભગવાનની ભાષામાં કરે એને કર્મ નથી કહેવાતો. આ સમજાય નહીં. પણ તમે ક્યાં છો એટલે બોલો કે હું રમણભાઈ છું એને કર્મ કહેવાય. એટલે કેન્દ્ર બન્યું, અને કેન્દ્ર બન્યું એટલે વર્તુળ બની જાય. આ સમજાય ને. અને બીજી રીતે સમજવું હોય તો કે તળાવ હોય અને એમાં કાંકરી નાખે એટલે કાંકરી એ કેન્દ્ર બને, અને વર્તુળ બને કે ના બને. એટલે તમે ક્યાં છો એટલે કે હું રમણભાઈ છું એને કર્મ કહેવાય. આ કહ્યું તો કે અશુદ્ધ કર્મ, અને હું કોણ છું એ જાણી લીધું તો એને શુદ્ધ કર્મ કહેવાય. પણ આપણી સમજણમાં એવું છે કે કરે એને કર્મ કહેવાય. તો કે ભગવાનની ભાષામાં કરે એને કર્મ ના કહેવાય. કર્મ કરે એને તો આમ તો આવું વાક્ય ના બોલાય અહીંયા સત્સંગમાં, પણ એટલા માટે બોલાવું કે તમે જાગૃત થઈ જાઓ. તો કે સામાન્ય રીતે કરે એને ગધાભાઈ અથવા તો બળદભાઈ કહેવાય, પણ આવું વાક્ય આ સત્સંગમાં ના બોલાય આપણે. હવે ગધાભાઈ ને બળદભાઈ કેમ કહેવાય? તો કે આમ તો અમે શહેરમાં રહીએ છીએ, શહેરમાં અમુક ભાષા ના હોય, પણ ગામડામાં બધા રહેતા હોય ને કંઈક બરાબર કામ ના કરે એટલે વડીલો કંઈ બોલે કે ના બોલે રમણભાઈ શું કે કામ બરાબર ના કર્યું હોય તો ગધેડા જેવો છે એવું કે ના કે, અને આ બળદીઓ છે એવું બોલે કે ના બોલે. તો હું નાનો હતો ને તો આપણા વડીલો આવું બોલે ને તો મને તો રી ચડી જાય. એટલે પછી હડતાલ ઉપર અન્ના હજારે રીતે અનસણનું ઉતરી જવું તમારે ભૂખ કરતા. મમ્મી સમજાવે તો હું મારી મમ્મીને સમજાવું કે હું બે પગે ઉભો રહું છું, મોડાથી ખાઉં છું, આંખથી દેખું છું, કાનથી સાંભળું છું, હું મનુષ્ય છું. અને જો પપ્પાએ અને આ બા દાદાએ મને ગધેડો કીધો, બળદિયો કીધો, તો પછી આ મમ્મી માથે હાથ ફેરવતી જાય, પડામ બેસાડીને લાળ કરતી જાય કે આ તને જાનવર નથી કીધો, પણ જો આ તને કંઈ કામ સોંપ્યું, આ વ્યવહાર તને સોંપ્યો, પણ તે જે રીતે વ્યવહાર કર્યો એ વ્યવહાર હું ચિત્ર બનાવું હોય ને તો એ ક્યાં બળદિયા જેવું કર્યું, ક્યાં તો ગધેડા જેવું કર્યું છે, એટલે એ રીતે તને બળદિયો કે ગધેડો કીધો તો સમજાય નહીં. એટલે પછી કહે કે જો આપણે સવારે અગાશીમાં ઉભા રહીને બ્રશ કરીએ છીએ તો કોણ આવે છે પોળમાં? તો કે ગધાભાઈ આવે છે. શું લઈને આવે છે? કે રેતી લઈને આવે છે. અને પછી જાય છે ત્યારે શું કરે છે? તો પેલું મકાન પડેલું હોય તો રોડા લઈને જાય છે, તે સવારથી સાંજ સુધી આવે ને જાય તમારે. આ તો કંઈ મેં જોયું છે. તો જો સવારથી સાંજ સુધી કેટલી બધી મહેનત કરે છે ને ગધાભાઈ, કરે કે ના કરે? હવે સવારથી સાંજ સુધી મહેનત કરે, તે મહેનત કરે એને જ પૈસા આપવા જોઈએ ને કે બીજાને આપવા જોઈએ? મહેનત કરે એને જ આપણે, ગધેને પૈસા નથી આપતા, એના માલિકને આપે છે. ચલો હવે એને આસિસ્ટન્ટ રાખ્યો એટલે એને આપે, પણ
માં જે આસિસ્ટન્ટ હોય એ બધા પૈસા લઈ અને બિગ બજારમાં જઈને સરસ મજાનું કરિયાણું અને શાકભાજી લાવી અને કુકર લાવી અને સરસ મજાના વાસણમાં રસો બનાવીને ખવડાવે કે ઉકેડામાં છોડી દે. રમણભાઈ ઉકેડામાં છોડી દે. પછી વર્ષો સુધી આ બધું મહેનત મજૂરી કરે એટલે પૈસા કમાય લે એના માટે સરસ બંગલો કે ફ્લેટ બનાવે કે ઉકેડામાં છોડી દે. જો મહેનત આ કરે છે ને પેલું વૈભવ ભોગવે છે. એટલે પછી મેં પુના મેં એવું જ કામ કર્યું આ ગળદેરા જેવું ના બળદિયા જેવું જ કામ કર્યું. બળદિયું પણ કેમ કે છે શહેરોમાં તો બળદિયા મળે નહીં પણ ગામડામાં, અત્યારે તો ગામડામાં ઓછા થઈ ગયા, મશીનો આવી ગયા, ઇલેક્ટ્રિસિટી આવી ગઈ. પણ પહેલાં જે તેલ લેવાનું હોય ને તો તલ હોય કે સિંગ હોય ને તો પેલા બળદિયાને બાંધે અને એને ઘાણી કહેવાય અને પેલા બળદને આખે કોટા બાંધે અથવા તો ડાબડા બાંધે. તે સવારે 6 વાગે ઉઠે અને હાજે તમારે 5 વાગે એ ડાબડા કાઢે. રમણભાઈ તો પેલા બળદભાઈને શું લાગે કે જોધપુર છૂટ્યું અને ડાબડા ખોલે તો કે અમદાવાદ આવી ગયું. તો અમદાવાદ આવે કે જોધપુર ને જોધપુર જો ત્યાંનો ક્યાં જ હોય આવી ભ્રાંતિ થાય. આ બે દાખલા મારા મમ્મીએ કીધું ને પછી તો હું ખુશ થઈ ગયો. મેં પપ્પાને ઓપન ઓર્ડર આપી દીધો તમારે કઈ બી હોય તો મને આ બે જ વાક્ય બોલવાના, ભળ્યું ગયું અને ગધેડું બોલવાનું. બસ મારું એજ્યુકેશન આટલું જ, એનાથી વધારે નથી. મારે ડોક્ટર એન્જિનિયર નથી થયો. મને જાગ્રત રાખશે, જીવનમાં ક્યારેય પાછો નહીં પડો. પણ આ સમજાતું નતું ને તો આવી ગુચામણ થઈ જતી. એટલે કરે એને બળાભાઈ ને ગધાભાઈ કહેવાય. વાંચું ને એને તો કે પ્રાંત ભાષામાં એને કર્મ કહે, પણ ભગવાનની ભાષામાં હું રમણભાઈ છું એને કર્મ કહેવાય. એટલે હું ક્યાં બેઠો છું તો કે ના તમારું નામ રમણભાઈ છે, તમે નથી. તે નામ અને તમે બે જુદા પડો એ શુદ્ધ કર્મ કહેવાય અને હું રમણભાઈ છું એ અશુદ્ધ કર્મ કહેવાય. તો એનાથી 4 વ્યક્તિને 84 લાખની ના બંધ પડી જાય. આ સમજાય કે ના સમજાય? એટલે આ કર્મ સમજાય ને. હવે યોગ, યોગ એટલે સિમ્પલ શબ્દમાં કેવું હોય તો જોડાવો. વાત સમજાય ને? એટલે કે તમે આત્મા જોડે જોડાયા છો કે રમણભાઈ જોડે જોડાયા છો? રમણભાઈ જોડે જોડાયા છો, આત્મા જોડે નથી જોડાયા. કોઈ કહે કે રમણભાઈમાં અક્કલ નથી એટલે આનંદ આનંદ થાય કે ના થાય? અરે આટલા બધા ટોળામાં તો કેટલાના નામ રમણભાઈ છે, તમારે એકલાનું છે? તોય ઊંઘ ના આવે તમને. એટલે તમે આત્મા જોડે જોડાયા નથી, રમણભાઈ જોડે જોડાયેલા છો. એટલે યોગ તો તમને થાય જ છે. આ રામદેવનો યોગ નથી કરવાનો, જોડાયેલા જ છો તમે. ક્રોધ માન માયા લોભ રાગ જોડે જોડાયેલા જ છો તમે. અને હમણાં કે રમણભાઈ એટલે તો શું વાત કરો છે, એના જેવો આ આખી દુનિયામાં માણસ જ ના મળે. એટલે ફૂલીને ફાફડો થઈ જાય કે ના થઈ જાય? આ રમણભાઈ જોડે જોયા છે તો યથાર્થ યુગ કેમનું થઈ શકે? સમજાય કે ના? આ યુગ આ થયું. સમજાય ને? હવે મેડિટેશન એટલે મનનું વાત કીધું, મનને સમાધાન જ નથી આપ્યું કે આપ્યું છે. મનને સમાધાન આપવાનો કોઈ વ્યવહાર કર્યો છે રમણભાઈ? જ્યારથી સમજતા થયા કે અત્યાર સુધી તમે કઈ કેવી રીતે મેડિટેશન થઈ શકે? આ સમજાય કે ના સમજાય? એટલે આપણા સનાતન ધર્મમાં 4 યોગ કીધા છે, મનોયોગ, વચનયોગ, દેહયોગ અને આત્મયોગ. આ સમજાય ને? આ તો તમારો મનોયોગે બરાબર નથી, વચનયોગે બરાબર નથી, ને દેહયોગે બરાબર નથી. આજે મનોબળ તૂટી ગયું છે. આ દારૂ કેમ પીવે છે? મનોબળ હશે એટલે દારૂ પીતો હશે. આ ગુટકા કેમ ખાય છે? મનોબળ હશે એટલે ગુટકા ખાતો હશે. આ સિગરેટ ને વિડીયો કેમ પીતો હશે? મનોબળ તૂટી ગયું છે. કારણ કે મનને સમાધાન જ નથી આપ્યું, નબળો થઈ ગયો છે. નબળો હોય એ બેસેની થઈ જાય. રમણભાઈ વાત સમજાય કે ના સમજાય? તે વચનબળ રહ્યું છે. છોકરા એમ કે ઉભો થા અને આ કામ કરે તો આભરે કે ના આભરે? વચનબળ તૂટી ગયું છે. એટલે બાપ થયો તો છોકરો ગાંઠતો નથી.
આ સમજાય ને. અને દેહ બળ એ સવારે ઉઠીને તમારે બ્રશ કરો છો, નવડાવા ધોળો થતો તો પછી બીમાર કે રોગ થવાનો જ નહીં કે થવાનો. રોજ જે બ્રશ કરીએ પણ ગમે ત્યારે દાંત તમને હેરાન કરે કે ના કરે, દેહ બળે તૂટી ગયું છે. તમે મનોબળ, વચનબળ, દેહબળ બરાબર ના તો આત્મયોગ સુધી કેવી રીતે પહોંચી શકો? આ સમજાય ને. મન વચન કાનનો એકાત્મય તૂટી ગયો છે. જેવું મનમાં છે એવું વાણીમાં નથી, મન અને વાણીમાં છે એવું વર્તનમાં નથી. આ સમજાય ને. તો પછી કેવી રીતે તમે યથાર્થ ધર્મ અને કર્મ કરી શકશો? આ સમજાય ને. એને બહુ સિમ્પલ દાખલો આપો. તમારે ત્યાં હું આવ્યો એટલે તમે કાચના ગ્લાસમાં પાણી આપો કે ના આપો? હવે તમે આપો છો એમાં એક પણનો ફેર પડે છે, અને હું લઉં છું એમાં એક પણનો ફેર પડે, તો તમારા હાથમાં ગ્લાસ હશે? તો મારા હાથમાં ગ્લાસ આવશે તો ક્યાં જશે? ગ્લાસ નીચે નીચે જશે એટલે પછી સ્થિર થઈ જશે ને. શું થશે? માઇકમાં બોલો. ફૂટી જશે. હવે તમારા હાથે પડ્યું તો શું બોલશો? ફૂટી ગયો. અને તમારા સિવાય તમારા વાઈફ છે, છોકરા છે, મા બાપ છે, ભાઈ છે, બહેન છે, એના હાથે પડે તો શું બોલશો? ફોડી નાખો. આની અંદર તમારો યોગ આવી જાય, મેડિટેશન આવી જાય, કર્મ આવી જાય. એટલે આ વિરોધાભાસ વ્યવહાર કર્યો, વિરોધાભાસ વ્યવહાર કર્યો એનું નામ અધર્મ. વિરોધાભાસ વ્યવહાર કર્યો એનું નામ અશુદ્ધ કર્મ. અને અવિરોધાભાસ વ્યવહાર કર્યો એને યથાર્થ ધર્મ કહેવાય, યથાર્થ કર્મ કહેવાય. પણ જો આ વિરોધાભાસ છે, પોતાના હાથે ક્લાસ પડે છે તો ફૂટી ગયો બોલે છે, અને પોતાના સિવાય બીજા કોઈના પણ હાથે થાય છે, આપણા મા બાપ છે, આપણા વાઈફ છે કે પારકા નથી, શું કહો છો? ખોળી નાખ્યું. આવા બે આ બે વિરોધાભાસ ઉડી ગયા. તમારો આત્મયોગ, આપણે મનોયોગ, વચનયોગ, દેહયોગ બરાબર થઈ છે. કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, બાબા રામદેવ પાસે જવાની જરૂર નહીં પડે. આ સમજાય ને. કોઈ સાધુ સંતો પાસે જવાનું નહીં, યથાર્થ ધર્મ ચાલુ થઈ જશે. અને મન વચન કારણે એકાત્મયોગ થયો એટલે આ બધું આત્મયોગ ખુલ્લો થઈ જશે. અને ચારે યોગ પૂરા થઈ ગયા બસ પતી ગયું, તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. રમણભાઈ બરાબર લાગે છે? શું પ્રશ્ન કરે તો હું ભૂલી ગયો. આજે આપણે પ્રત્યક્ષ ભક્તિ, પરોક્ષ ભક્તિ સમજાવી અને બાકી મારા સમજણ તો કર્મ ભક્તિ વિશે મેં કહી. એટલે ભક્તિ આના સિવાય કોઈ પ્રકાર હોય ભક્તિ અંગે તો એને જાણકારી. એટલે હવે આજે મેં સમજાવ્યું રમણભાઈ, એટલે ભક્તિની પરિભાષા આપણી જુદી છે. આપણે જે ભજન કરીએ છીએ એને આપણે ભક્તિ કહીએ છીએ, પણ ખરેખર એને ભક્તિ નથી કહેવાતી, એને ભજના કહેવાય, ભજન કહેવાય. પણ ભક્તિ કોને કહેવાય? જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ થાય. આ સમજાય ને. હવે એને સિમ્પલ દાખલાથી સમજવું હોય તો તમને સ્ટેશનનું જ્ઞાન હોય. આ સમજાય ને. એટલે હવે તમારે ક્યાં ગાંધીનગરના છો ને, એટલે તમારે જોધપુર આવવું છે તો ગાંધીનગરથી સ્ટેશન સુધી જવાની પ્રક્રિયા સ્ટાર્ટ થાય એટલે ઘરેથી નીકળો, એને ભક્તિ કહેવાય. આ સમજાય ને. કારણ કે તમને સ્ટેશનનું જ્ઞાન ખબર છે, એટલે જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ. અને આપણે બધા શું છે કે ભક્તિને જુદું પાડીએ છીએ ને જ્ઞાનને જુદું પાડે છે, પણ ખરેખર જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ. એટલે આ તમને સમજાઈ જશે ત્યારે યથાર્થ ભક્તિ ખુલ્લી થશે. અને એ યથાર્થ ભક્તિ એટલે જ્ઞાન સાથે ભક્તિ ભળે તો સ્ટેશને પહોંચાય એટલે મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આ તમને બતાવ્યું કે આ દેખાય છે દાદા ભગવાન નથી, અંબાલાલ મુરજી ભાઈ પટેલ છે, જ્ઞાની પુરુષ કહેવાય, પણ મય જે તત્વ છે જે જીવ માત્રની અંદર છે એને દાદા ભગવાન કહેવાય. એટલે આનું તમને જ્ઞાન થયું એટલે જ્ઞાન સાથે ભક્તિ પડે તો સ્ટેશન પહોંચાય એટલે બીજા શબ્દમાં મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આધી વ્યાધિ ઉપાધિ હોવા છતાંય તમને સમાધિ રહે. દાદાએ આવી ભક્તિ આપી છે રમણભાઈ, આ તમે જે વિશેષ કહું છું ને આવી ભક્તિ. તમને ખ્યાલ આવ્યો ને મનોયોગ, વચનયોગ અને દેહયોગ,
અને મન વચન કાયા એકાત્મ થાય તો પછી આત્મયોગ થાય, ત્યાં સુધી આત્મયોગ ના થાય. અને ધર્મ કોને કહેવાય છે? મન વચન કાયાના એકાત્મતાને ધર્મ કહેવામાં આવે. અને મન વચન કાયા એકાત્મ ના હોય તો એને અધર્મ કહેવામાં આવે. રમણભાઈ સમાધાન થયું કે ના થયું? આ ભક્તિ કોને કહેવાય? જ્ઞાન હોય ત્યાં જ ભક્તિ, અજ્ઞાન હોય ત્યાં ભક્તિ ના. એ બધી તમારે સુસ્ત જ્ઞાન કહેવાય, એટલે એ તમારે ચેતન ભક્તિ ના કહેવાય, જળ ભક્તિ કહેવાય. એટલે તમે જળ થતા જાઓ. તમે જોજો જે બધા ભક્તિ કરતા હશે બધા જળ હશે, તે ગાંઠે થી કોઈને સાંભળે જ નહીં. અને જ્ઞાન સાથેની ભક્તિ હશે એ ગાંઠે ને કોઈને પણ સાંભળે ને સમજી. સામાન્ય રીતે તમે જોજો અને ગાંઠે નહીં. એ શુષ્ક ભક્તિ છે, જળ ભક્તિ કરે, પ્રત્યક્ષની ભક્તિ નથી કરતા. તમને ભ્રમણ બી બરાબર લાગે છે? સમાધાન થયું કે ના થયું? કેટલું? 1% કે 2%? પૂરેપૂરું. નવ પ્રકાર છે એના, એ નવ પ્રકારની ભક્તિ ને પૂછવા બોલું હતો. નવદા ભક્તિ કહેવામાં આવે છે કે ના સમજાય? ત્યારે ગામડામાં અમે પેટ્રોલ દરમિયાન જોયું કે જે તે વ્યક્તિઓ પોતે જે માતાજીઓને માનતા હોય એ માતાજીઓની અથવા જે દેવતાઓની જાતરો ઉજવતા હોય. હવે આપણે અહીંયા હમણાં વાત થઈ કે પ્રત્યક્ષ દેવ હોય તો એ પ્રાર્થના સાંભળે અથવા આપણું કામ કરે. અહીંયા જે તે ભક્તો પોતાના દેવી દેવતાઓની જાતે ઉજવતા હોય તો એ દેવી દેવતાઓ એમના કામ કરતા છે કે કેમ કરતા છે કે કેમ? કારણ કે એ તો આપણે માની આપતો માની ને જરા ભગવાન હોય જે તે દેવી દેવતાઓ જે તે દેવતાઓ દેવી દેવતાઓ આપણે તો માની ને જરા ભગવાન છે આ માની ને જ કરે છે. હા, એ જાતરો જાતરો કરતા હોય એ પણ માની ને જરા દેવી દેવતાઓ જાતરો કરતા આ માની લીધેલા જ હોય. એટલે એક જણે મને પૂછેલું કે સાચી માતાજીની ભક્તિ કેવી રીતે કરાય? એટલે મેં કહ્યું તું માતાજીની ભક્તિ કરે કેવી રીતે કરે છે? કે દર પૂનમ ભરીએ છીએ, ચાલીને જઈએ અંબાજી, અનુષ્ઠાન કરીએ, આ તે બધી વસ્તુ. એ તો બરાબર છે, લૌકિક છે અને બહુ સારી કહેવાય. પણ ધાર કે માતાજીની ભક્તિ એટલે આપણે બીજા શબ્દમાં માતાજીને આદ્ય શક્તિ જ કહે છે, બીજું છે. આ સમજાય કે ના સમજાય? આદ્ય શક્તિ તમારી માતાજીની ભક્તિ. હવે માતાજીની ભક્તિ કરવી છે આપણે તેને દાખલાથી સમજવું હોય કે ભીખુભાઈ તમને એક લાકડી આપી હોય અને એને તોડવી હોય તો કેટલી વાર લાગે? 2-4 ઇંચની લાકડી હોય તરત જ ફૂટી જાય. પછી એ લાકડી 10 ભેગી કરીને તોડવી હોય તો કેટલી વાર લાગે? થોડી વાર લાગે. અને 100 ભેગી કરીને તોડવા જાય તો? આ સમજાય ને? એટલે કે ભાઈ આ 1 લાકડી હોય તમારી, એને તોડી હોય તો તરત જ તૂટી જાય, 10 ને હોય તો થોડી વાર લાગે, ને 100 ને એ કરે તો ના તૂટે. હવે આ લાકડીના વ્યવહારથી આખી માતાજીની ભક્તિ શું છે એની પરિભાષા બની. એટલે કે સામાન્ય રીતે આખું જગત તોડ તોડ કરવાનું કામ કરે છે. વાત સમજાય ને? તો આપણે જોડ જોડ કરવાનું કામ કરે તો એ માતાજીની ભક્તિ થઈ ગઈ. પણ આ ભક્તિ કોઈને ગમે નહીં. હવે મંદિરમાં જો તો માતાજીની મૂર્તિ નથી કે મૂર્તિ હોય છે કે યંત્ર મૂકેલું હોય છે, માતાજી કોઈ રૂપ નથી આપતા તમારે. કે જેની પ્રકૃતિ પરિશુદ્ધ થઈ ગઈ છે એને શક્તિ કહેવામાં છે. પણ એ શક્તિ એટલે એ માતાજી કહેવામાં છે. પણ બીજા શબ્દમાં શિવ શક્તિ કહેવામાં આવે છે. કે આ 100 લાકડી ભેગી કરો ને તૂટે નહીં. એટલે આજે અત્યારે તમારા છેલ્લા 60-70 વર્ષ આ બધું વિભક્ત થવાની પ્રક્રિયા થઈ. પણ 100 વર્ષ પહેલા જો તો બધું અવિભક્ત હતું. આ સમજાય ને? અને આ વિભક્ત થઈ ગયું. હવે આ આથી માતાજીની ભક્તિ નથી થતી, તોડ તોડ કરવાનું જ કામ ચાલે છે તમારે. આ સમજાય ને? હવે 100 લાકડી ભેગી થઈ
તો આમ જોયે તો એક લાકડી હોય તો એક જ લાકડીની શક્તિ ભેગી થાય છે, પણ 100 ભેગી થાય તો એક લાકડી અંદર 100 લાકડીની શક્તિ એને મેં તે ઉભી દઈ. એટલા માટે આપણા ત્યાં આનો બેસ છે વસુદેવ કુટુંબકમ, આત્મવ સર્વભૂતે છે. આ બે વાક્યનું પૃથ્થકરણ કરે અને સમજે ને ધર્મ પૂરો થઈ ગયો અને એનું મનુષ્ય જીવન પણ સાર્થક થઈ જાય. પણ હવે ઉતરતો કાળ છે એટલે વિભક્ત થાય, અવિભક્ત ના બની શકે. હવે કોઈ રહી ગયું હોય તો એને આ વાત નીકળે ને વાત પકડી જાય તો એ અવિભક્ત થઈ શકે. આખી બધું વિભક્ત થવા મળે છે. કલયુગનો સમય જ એવો છે કે બધું તૂટવા જ માંડ્યું છે. એટલે આદ્ય શક્તિ કે આદ્ય એટલે સનાતન કહેવાય, શાશ્વત કહેવાય તમારે, આ સમજાય ને. પણ શક્તિને સમજવું પડે કે એ આખવા મનોયોગ વચનયોગ અને દેહયોગ એને પરફેક્ટ છે. પણ આ આખી શક્તિ તૂટી ગઈ છે. કેવી રીતે તૂટી ગઈ છે ને આપણે દાખલાથી સમજવું હોય તો ભીખુભાઈ હું તમને પ્રશ્ન કરું કે તમને ચોર દુતારા ગમે કે ના ગમે? કેમ ના ગમે? માઇકમાં બોલો. એનું બંધારણ જ એવું છે કે એ આપણે ગમે તેટલી મહેનત કરીએ અને આપણે ઈમાનદાર છીએ, આપણે બે નંબરના કે એવા પૈસાનો વ્યવહાર નથી કરતા, લાંચ રૂશ્વત કે ચોરી નથી કરતા, અચ્છા ને. અને આપણા સંસ્કાર એવા છે કે આપણે ચોરી કરવી હોય તો ના દઈ શકીએ, ચૂંટણી બોલવું હોય કે લાંચ લેવી તો ના કરી શકીએ. હવે પેલો સાફ કરી દે તો બે દિવસમાં ખલાસ કરી દે, પણ પછી આપણે 60 વર્ષ કેમ ના કાઢવા? અને એનું બંધારણ એવું છે કે એની જોડે પરિચય રાખે તો આપણું જીવન બગડી જાય, સમજે ને. એટલે એ ચોર દુતારા ગમે નહીં, એની જોડે મિત્રાચારી ના ગમે. હવે ગમે નહીં એટલે તો એને વિતરાગ કહેવાય કે રાગ કહેવાય કે દ્વેષ કહેવાય? દ્વેષ કહેવાય. હવે દ્વેષ કરે એટલે ચોર દુતારા જતા રહે? ના જતા રહે. હવે જો આ એક નાના નાના વ્યવહારનું પૃથ્થકરણ કરું છું, તમે જોજો તો કે દ્વેષ કરે તો જતા નથી રહેતા. હવે જતા નથી રહેતા તો સમયે સમયે તમારી સામે આવે એટલે પ્રેશર વધે કે ઘટે? હવે વધે તો લાખો કરોડો વાર તમારી સામે આવે એટલે પ્રેશર વધે, તો પછી આજના ઉપાડવો પડે ઉચકીને કે ઉપડી જાય? પછી આમ જ રહે કે પછી આમે થઈ જાય? હવે એને માર્યો અને મરી જાય એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે હલવાઈ જઈએ? આપણે હિંસાનો દોષ લાગે, આ સમજાય કે ના સમજાય? અને બીજી રીતે જોવા જઈએ તો એક જીવને મારે, એક બેક્ટેરિયાને મારે તો 2 જન્મ, અને 2ને મારે તો 4 જન્મ, એટલે મલ્ટીપ્લાય થાય એટલે સોલ્યુશન આવતું નથી. દ્વેષ કરવાથી સોલ્યુશન નથી આવતું, રાગ કરવાથી સોલ્યુશન નથી આવતું, વિતરાગ રહેવાથી સોલ્યુશન આવે છે. આ તો દ્વેષ થયો કે આ તો રાગ માર્યો એટલે હિંસા થઈ એટલે સોલ્યુશન નથી આવતું, અને મલ્ટીપ્લિકેશન થઈ જાય છે, મલ્ટીપ્લાય થઈ જાય છે, ગુણાકાર થઈ જાય છે, ભાગાકાર થવાના બદલે. હવે આ 2 પ્રયત્ન કર્યા પણ આ તો તકલીફ પડી ગઈ. એટલે કોઈએ કીધું કે આ બધી ગર્ભાતમાં ના પડતા, આપણે તો પોલીસને ફોન કરીને પકડાઈ દેવાનું ચોરને, ગર્ભાતમાં પડવાનું બંધ કરી દીધું. ને આ જોયું તો પોલીસને ફોન કર્યો તો પોલીસ આવીને પકડીને લઈ ગયા એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ભીખુભાઈ, આપણને લાગે કે આપણા પૂરતો સોલ્વ થાય, પણ સોલ્વ થાય નહીં. સામાન્ય રીતે આ બધા ગુનાની સજા બહુ હોતી નથી અને તરત એને જામીન પણ મળી જાય, અને ના મળે અને જેલમાં પૂરી રાખે પણ આ તો હવે તો ટેકનોલોજી એવી ડેવલપ થઈ છે કે જેલમાં બેઠા બેઠા જ તમારા ત્યાં ચોરી કરે. રાત્રે 12 વાગે પેલાને પૈસા આપે અને 1/2 કલાક બહાર નીકળે ને તમારા ત્યાં ચોરી ને પાછું જેલમાં આવી જાય. પેલો તો જેલમાં છે એટલે પૂરું ના કરી શકે, એવું બને કે ના બને? એટલે આ તો બધી ટેકનોલોજી એવી બધી બુદ્ધિ એટલી બધી અવળી ચાલેલી છે એટલે આ ચોરને પકડાઈ દઈએ તોય સોલ્યુશન આવે નહીં. હવે મન વચન ને કયા 3 પ્રયત્ન કર્યા પણ એક ઓપ્શન આપીએ છીએ. ભીખુભાઈ, હવે તમે કોઈ પણ સત્સંગમાં જતા હોય, સ્વામિનારાયણના સત્સંગમાં જતા હોય કે આઠવલે દાદાના સત્સંગમાં જતા હોય કે રાધા સ્વામીના સત્સંગમાં જતા હોય કે દાદાના સત્સંગમાં જતા હોય, તો એ ચોર દૂતારા જોડે સત્સંગની વાતો કરો એને સમજાવો તો સુધરી જાય કે ના સુધરી જાય? સુધરી જાય. આ સમજાય કે ના સમજાય? રમણભાઈ તમે શું કહો છો, સુધરી જાય કે ના સુધરી જાય? સુધરી જાય.
પણ ખરેખર ના સૂચે. આજે જ્ઞાનની જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, એમાં આ વ્યાખ્યા તમને જીતા કે ના સૂચે. હા સમજાય ને? કેમ તો કે સામાન્ય આપણી સમજણમાં એવું છે કે ચોર દૂતારા એ વસ્તુ રૂપે છે, વ્યક્તિ રૂપે છે, કે ચંદુ કે ચંપા, આ સમજાય ને? પણ ભગવાનની ભાષામાં ચોર દૂતારા એ અવસ્તુ રૂપે છે, બીજા શબ્દોમાં છાયા માયા રૂપે છે, આ સમજાય ને? હવે છાયામાં એટલે ધારો કે પડછાયો છે, એના ઉપર લાકડી મારો તો પડછાયો મરી જાય કે લાકડી મરી જાય? હવે પડછાયો પર તમે બોમ્બ કે અણુબોમ્બ નાખો તો અણુબોમ્બ મરી જાય કે પડછાયો મરી જાય? આ સમજાય કે ના સમજાય? એટલે આ ચોર દૂતારા છાયામાં રૂપે છે. દેખીને ચંદુ કે ચંપા છે એવું લાગે, પણ ના, એ છાયામાં રૂપે છે. એટલે એની જોડે સત્સંગ કરો ને તો એ ના સૂચરે. ભીખુભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા આજે સુધી આ વિગતમાં જવાનો ભાગ છે. આ વિગતમાં ગયા એટલે કે ભાઈ એની જોડે આ સત્સંગ કરો તો ના સુધરે. પણ જો આખું જગત ચોર દૂતાને સુધારવા જાય છે કે નથી સુધારવા જતું? વાત સમજાય કે ના સમજાય? આખો આત્માનો યોગ વપરાય છે, મનોવચન કાનનો યોગ વપરાય, પણ સુધરે નહીં. હવે કેવી રીતે સુધરશે? તો આપણે ભણતા હતા એમાં ગુજરાતીના વિષયમાં કહે કે જ્યાં લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે નહીં, ભૂખે મરે નહીં, એવી કહેવત હતી. અને હિન્દીમાં એવું હતું કે લાલચ બુરી બલા હૈ. આ સમજાય કે ના સમજાય? આ બે વાક્ય કંઈ કહેવા માંગે છે તો કે માની લો કે મેં ભીખુભાઈની કોઈ વસ્તુ ચોરી લીધી અથવા તો એમની જોડે વ્યવહાર કર્યો અને મેં એમને મૂર્ખ બનાવ્યો, તો ચોર દૂતારા તમારી પાછળ હશે, આ બાજુ હશે, આ બાજુ હશે કે અહીંયા સામે હશે? સામે. વાત સમજાય કે ના સમજાય? તો કે આ ચોર દૂતારાને તમારે કાઢવો હોય તો ચોર દૂતારાને સ્પર્શ નથી કરવાનો તમારે. વાત સમજાય ને? કેવી રીતે? તો કે ધારો કે તમારે લગ્નમાં જવું હોય તો દર્પણ સામે ઉભા રહો અને તમારા વાળ ફેંદાયેલા હોય તો દર્પણ પર કાંસકો ફેરવો એટલે વાળ બરાબર થઈ જાય કે ના થઈ જાય? ના થાય. એટલે કે દર્પણ તમારા વાળ ફેંદાયેલા બતાવે પણ તમારા માથે જ કાંસકો ફેરવો પડે. પણ જો અહીંયા આપણે શું કર્યું, ચોર દૂતારાને સુધારવા ગયા એટલે દર્પણ પર કાંસકો ફેર્યું. હવે કેવી રીતે યથાર્થ માતાજીની ભક્તિ થાય? આખી શિવશક્તિ ઉડી ગઈ. શિવશક્તિ એટલે આત્માની ભક્તિ ના થઈ. મન વચન કાયા હવે આ કરશો તો મન વચન કાયાનો એકાત્મ યોગ રહેશે કે તૂટી જશે? તૂટી જશે, કારણ કે ચોર દૂતારા સુધરશે જ નહીં. તમે દર્પણ પર કાંસકો ફેરવો છો, તમારા માથે નથી ફેરવતા. દ્વેષ કર્યો તો ચોર દૂતારા પર કર્યો, તમારો પણ નથી થયો. આ સમજાય ને? હાથ ઉપાડ્યો હતો સામે કર્યો, દર્પણ પર હાથ ઉપાડ્યો, એને પૂરી દીધો તો દર્પણને પૂરી દીધું. એની જોડે સત્સંગ કરે તો દર્પણ જોડે સત્સંગ કરે, ના એનાથી કશું ના થાય. કે લોભ લાલચ અહીંયા છે, હવે તમારી અંદરથી લોભ લાલચ જતી રહે તો ચોર દૂતારા કરવા પડશે કે જતા રહેશે? ભીખુભાઈ તો કે લોભ લાલચ જતી રહે તો ચોર દૂતારા જતા રહે. ચોર દૂતારાના મા બાપ લોભ લાલચ છે. હવે કોઈ પણ જીવ લોભ લાલચને સુધારતું નથી અને ચોર દૂતારાને સુધારવા જાય છે. એટલે અજ્ઞાન ભક્તિ થાય છે એને પોતાની. એટલે કેવી રીતે માતાજીની ભક્તિ થઈ શકશે? આદ્ય શક્તિ એની તૂટશે. એટલા માટે કીધું કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. ભીખુભાઈ વાત સમજાય કે ના સમજાય? તો કે જ્યાં સુધી તમે ચોર દૂતારાને સુધારવા જશો તો સુધરશે ઘરે, તમારો આત્માયુગ પણ ખલાસ થઈ જશે, તમારો મન વચન કાયું પણ ખલાસ થઈ જશે, ચારે ચોર ચારે ચાર યુગ ખલાસ થઈ જશે. તો ચોર દૂતારાને ખસેડવા તો તમારા લોભ લાલચ કાઢવા પડશે. પણ આખું જગત લોભ લાલચને કાઢે છે કે ચોર દૂતારાને કાઢે છે? ચોર દૂતારાને. એટલે કેવી રીતે તમે માતાજીની યથાર્થ ભક્તિ કરી શકશો? શક્તિ ક્ષીણ કરી રહ્યા છો એટલે આત્મયોગ પણ તમારો ખલાસ થાય છે. હવે ખલાસ એટલે આત્મા તો કાયમ છે પણ એ આવરી જાય છે અને મનોયોગ વચનયોગ દેવયોગ ખલાસ થઈ જાય છે તમારો.
એટલે પોતાને જ પોતાના પર વિશ્વાસ નથી રહેતો. એટલે યથાર્થ માતાજીની ભક્તિ કેવી રીતે થાય? બાકી માતાજીની ભક્તિ કરે તો મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. આ સમજાય કે ના સમજાય? કારણ કે આદ્ય શક્તિની ભજના કરે છે. એ આદ્ય શક્તિની આરતીના શબ્દો તો વાંચજો, ખાલી સામાન્ય રીતે વાંચો તો તમને ઘણા બધા અર્થ એની અંદર ખબર પડી જશે. ખાલી એ ગાવ છો કે વાંચો ને તોય અંદર ઉલ્લાસ પરિણામ આવે. પણ તમને યથાર્થ માતાજીની ભક્તિ કોને કહેવાય એ ખબર નથી પડતી. તો કે ચોર સુતારે ને ન સુધારતા પોતાની અંદર જે લોભ લાલચ છે એ કાઢી દો ત્યારે યથાર્થ શક્તિની ભજના થઈ, એ આદ્ય શક્તિ ખુલ્લી થઈ જશે. અને આદ્ય શક્તિ ખુલ્લી થઈ એટલે તમારી પ્રકૃતિ પરિશુદ્ધ થઈ ગઈ, એટલે શિવ શક્તિ ખુલ્લી થઈ. શિવ શક્તિ ખુલ્લી થઈ એટલે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ. ભીખુભાઈ વાત સમજાય કે ના સમજાય? આ થોડી લોક ભાષાથી જુદી આ શક્તિની મેં ભજના આપી છે. પણ મને આજથી 20 વર્ષ પહેલા એક છોકરીએ મને આ પ્રશ્ન કર્યો કે માતાજીની ભક્તિ કેવી રીતે કરવી. મેં કહ્યું તું કેવી રીતે કરે છે? દર પૂનમ ભરું છું અને અનુષ્ઠાનના બધું કરું. લોકો લૌકિક રીતે એ માતાજીની ભક્તિ કરે જ છે, સાચું ને? પણ માતાજીને બીજા શબ્દમાં આદ્ય શક્તિ કહે છે, એટલે સનાતન શાશ્વત શક્તિ કહેવામાં આવે. તો શિવ હોય તો જ સનાતન શાશ્વત ભક્તિ કહેવાય. એટલે એ પોતે શિવ તત્વમાં રહીએ. તમે જો શિવ મંદિરમાં જોજો, પાર્વતીજીને આગળ બતાવે છે કે પાછળ બતાવે છે? તો એ શું સૂચવે છે? કે એની પ્રતીતિમાં, એના લક્ષણના એના અનુભવમાં ખાલી શિવ જ છે, બીજું કોઈ પણ એના ચિત્તમાં છે નહીં. એના આધારે એની આખી પ્રકૃતિ પરિશુદ્ધ થઈ ગઈ છે, એ શિવ શક્તિ ખુલ્લી થઈ ગઈ. તો હવે તમારે માતાજીની ભક્તિ કરવી એટલે તમારા ચિત્તમાં શિવ હોવા જોઈએ, સમજાય ને? તો પછી એ તમારી પ્રકૃતિ પરિશુદ્ધ થાય તમારે. પણ તમારા લક્ષ્યમાં કોણ છે? હું ભીખુભાઈ છું. શિવ શક્તિ કેવી રીતે ખુલ્લી થાય? મન વચન કારણે યોગ જ તૂટી ગયો છે. હવે શિવ શક્તિ ખુલ્લી નહીં થાય તો આદ્ય શક્તિ તો કેવી રીતે પ્રાપ્ત થાય તમારે? માતાજીની ભક્તિ કેવી રીતે થઈ શકે તમારે? ભીખુભાઈ વાત સમજાય કે ના સમજાય? પણ આજે સરસ પ્રશ્ન કર્યો તમે. આ માતાજીની ભક્તિ જે છે, આખી માતાજીની ભક્તિ કરે તો દિવેલ પીધા જેવા મોડા હોય આપણે? તો દિવેલ પીધા જેવા આપણા ઘરમાં રહીએ છીએ, આપણા મા બાપ જોડે રહીએ છીએ, આપણા પતિ છે કે પત્ની છે છોકરાઓ જોડે રહીએ છીએ, પણ મોડું પેલો કેમેરા વાળો ફોટો પાડનાર આવે તો એને બોલવું પડે કે સ્માઇલ સ્માઇલ બોલવું પડે. એ 5 વાર બોલે ત્યારે માં સ્માઇલ આવે ત્યારે ફોટો બરાબર આવે, બાકી ફોટો બરાબર ના આવે. હવે કેટલાય વર્ષોથી ભક્તિ કરીએ છીએ શિવની, પણ દિવેલ પીધા જેવું મોડું છે. હવે આ યથાર્થ તમારા માતાજીની ભક્તિ કરો તો તેજ હોય તમારું કે ના હોય? તેજ જ રહ્યું નથી તમારું. ભીખુભાઈ સમાધાન થયું કે ના થયું? પૂછો, વાતચીત કરો. હા બોલો રમણ. નમસ્કાર. વિતરાગ શાસન ને લીધો એવું લખ્યું છે. વિતરાગ શાસન શું? તો કે આ ઋષભદેવ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, અજીતનાથ ભગવાન એવી એવા 24 તીર્થંકરો કહેવાય, એને વિતરાગ કહેવાય. રમણભાઈ, તો એના શાસન દેવી દેવી હોય એને વિતરાગ શાસન દેવી દેવી હોય કહેવાય. એટલે એ વિતરાગ ભગવાનનું શાસન ચલાવે. કારણ કે જે વિતરાગ છે એ આ બધા ગળબાદમાં ના પડે, પણ એના દેવદેવીઓ જેને વિતરાગ માર્ગે જવું છે એને વિતરાગ માર્ગે લઈ જવા માટે હેલ્પ કરે. એટલે એ રીતે વિતરાગ શાસન દેવદેવી ને નમસ્કાર કરું છું, એ રીતે મૂકવા માંગુ છું. રમણભાઈ સમજાયું કે ના સમજાયું? પછી એમાં બીજું પણ છે તમારે, શું છે? શું ના સમજાયું આપો પીછી ભાઈ? આ
ઋષભદેવ ભગવાન છે એ વિતરાગો કહેવાય, એમાં રાગ દ્વેષ ના હોય. કારણ કે જેમ હું ભીખુભાઈ છું તો ભીખુભાઈ માટે રાગ થયો તો દ્વેષ એને આત્મા માટે થાય, એટલે એ રીતે સંસાર ચક્ર ચાલુ થાય. હવે રાગ એટલે બીજા શબ્દમાં પોઝિટિવ અને દ્વેષ એટલે બીજા શબ્દમાં નેગેટિવ. તો આ ઇલેક્ટ્રિસિટી નેગેટિવ પોઝિટિવ હોય એને એને એક્ઝેક્ટ વાયરિંગ કરે કે સર્કિટ કરે એટલે લાઇટ ને પંખો ને બધું ચાલે કે ના ચાલે, એટલે બીજા શબ્દમાં ચાર ગતિને 84 લાખ યોની ઊભી થઈ જાય અને નેગેટિવ પોઝિટિવ જતું રહે એટલે રાગ દ્વેષ જતા રહે એને વિતરાગ કહેવામાં આવે. એટલે ઋષભદેવ ભગવાન છે કે મહાવીર સ્વામી ભગવાન એને વિતરાગ ભગવાન કહેવાય. તો એના સહાયક દેવી દેવીઓ હોય, એટલે જેને વિતરાગ માર્ગે જેવું હતું એ એ દેવી દેવીઓ એને હેલ્પ કરે. સમજાય ને? મહાવીર સ્વામી ભગવાન ઓળખો કે ના ઓળખો, તો એના શાસન દેવી દેવી ને વિતરાગ શાસન દેવી દેવી કહેવાય. આપણે એમાંથી આગળ અત્યારે જે માનીએ છીએ એકાદ કેશવના શાસન હમણાં માનીએ છીએ, એટલે અત્યારે આપણે જે માની લઈએ છીએ માનેલા દેવો છે એમાંથી કયા દેવો એમના શાસનના દેવી એમના શાસનના દેવી દેવીઓ છે? તો કે અત્યારે આપણે જે માની લે હોય એમાં તો વિતરાગ બી ના કહેવાય ને શાસન દેવદેવ ના કહેવાય. આ બધા જે છે આ ખરેખર છે, 24 તીર્થંકરો 24 અવતારો છે, સમજાય ને? એટલે માનેલા નથી. હા, એટલે એની કોઈ બી સાહેબ બને ને, જેમ હું અહીંયા આવ્યો તો આ બધું મારે કરવું પડ્યું. કોઈ આવે અહીંના લોકો કે તમે લોકો હોય કે અહીંયા જે વ્યવસ્થા ગોઠવી એ કરે તમારે, એ એ સહાયક કહેવાય તમારે. તો એને એક પ્રકારનું પદ આપવામાં આવે કે ભાઈ આ સહાયક વ્યક્તિ છે કે દેવ છે કે દેવી છે તમારે. એટલે જેને વિતરાગ માર્ગ માટે આગળ વધવું હોય તો એ એને હેલ્પ કરે. ભગવાન કશું ના કરે, ભગવાન તો પોતાના સ્વરૂપમાં જ હોય. તો કે નિષ્પક્ષવાદી શાસન દેવદીઓ છે, તો કે આ સૂર્યનારાયણ છે એને નિષ્પક્ષવાદી કહેવામાં આવે, આ ચંદ્ર છે એને નિષ્પક્ષવાદી કહેવામાં આવે. આ સમજાય કે ના સમજાય? સૂર્યનારાયણ એમ કહે કે હું આ ધીરુભાઈ અંબાણીને જ પ્રકાશ આપીશ અને આ ગરીબને પ્રકાશ નહીં આપું, હું આ નિરોગીને જ પ્રકાશ આપીશ આ રોગીને નહીં આપું, એ નિષ્પક્ષવાદી હોય. આ સમજાય ને? એ રીતે આ વરસાદ હોય એ કહે કે ભાઈ હું પૈસાદારના ત્યાં જ વરસી ને ગરીબના ત્યાં નહીં વળું છું, એ બધા નિષ્પક્ષવાદી શાસન દિવસ હોય. સમજાય કે ના સમજાય? અને આ જે વિતરાગના માર્ગે આગળ વધવું છે તો જે વિતરાગ દેવદેવીને માને છે એને વિતરાગ શાસન દેવદેવીઓ કહેવાય. ભીખુભાઈ સમજાવ્યું કે ના સમજાવ્યું? હજી નથી સમજાવ્યું. શું સમજાવ્યું કહો મને? તો રાગ, રાગ ને સમજો કે ના સમજો? તો કે રાગ એટલે બરાબર છે. હવે રાગ એટલે એને વ્યાખ્યાથી આપું તો કે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવામાં આવે. એટલે હું ભીખુભાઈ છું એને બીજા શબ્દમાં અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો કહેવાય. હવે ભીખુભાઈ માટે રાગ થયો તો દ્વેષ ક્યાં થશે? આત્મા માટે થશે. અને જ્ઞાન પ્રત્યે પ્રેમ એને વિતરાગ કહેવાય. એટલે હું કોણ છું અને ભીખુભાઈ કોણ છે એ સમજાઈ ગયો અને પછી બે ભેગા ના થવા દે એટલે પછી રાગ દ્વેષથી મુક્ત થઈ જાય અને વિતરાગ કહેવામાં આવે. સમજાય ને? અને વિતરાગ થયા તો સામાન્ય રીતે જેમ રાગ દ્વેષ વાળા માણસો ગમે એવી રીતે વિતરાગ ભગવાન હોય ગમે કે ના ગમે. હવે ગમે એટલે તરત જ થાય કે મને જે સુખ મળ્યું એ કેમ કરીને જગતના જીવોને મળે, એટલે એ રીતે વિતરાગ માટે એને પ્રેમ ઉભો થાય એટલે ઓટોમેટિક એને એવું પદ મળી જાય. તે બધાને ના મળે, કોઈ એવું એક હોય એના માટે સિન્સિયર હોય એટલે એના આધારે પછી એ એ વિતરાગ શાસન દેવદેવી કહેવામાં આવે. એટલે પાર્શ્વનાથ ભગવાન છે, પાર્શ્વનાથ ભગવાનનો એક એવો પ્રસંગ છે કે જ્યારે એ વિહાર કરતા હતા ત્યારે ઝાડ બળતું હતું ને ઝાડની
કઠોળમાં નાગ અને નાગણ હતા અને એમાં એને બરવા એ બળતા હતા. એ ભગવાનને જોવામાં આવ્યું. હવે વિતરાગ હતા એટલે એ નૌકાર મંત્ર બોલ્યા. હવે જયારે ભરતા ત્યારે બહુ જ વેદના અને બહુ દુઃખ હતું, પણ જેવું નૌકાર મંત્ર બોલ્યા એટલે અંદર શીતળ થઈ ગયું અને શીતળતાની આખો અનુભવ થયો. પછી એક્સપાયર થાય છે એટલે નાગમાંથી ઊંચા પ્રકારની દેવગતિમાં એનો જન્મ થાય છે. હવે આ એમને હેલ્પ કરી એટલે એના માટે એને પૂજ્યતા ઊભી થઈ ગઈ પાર્શનાથ ભગવાન માટે. આ સમજાય ને? એટલે પછી એ દેવના અવતારમાં એ ભગવાન જ્યાં બી વિચરે પાર્શનાથ ભગવાન, તો એમના પૂર્વના બધા કર્મો એવા બધા હતા તો કે કમટ કરીને એ એનો વેરી હતો. છેલ્લા નવ ભવથી એનો વેરી હતો અને એવું એક કર્મ કરેલું હતું. તો એ અમુક રેન્જમાંથી પસાર થાય ત્યારે ખબર પડે કે અહીંયા પાર્શનાથ ભગવાન છે એટલે એને અંદર વેર ખુલ્લું થાય. તો અગ્નિ વર્ષા કરે, પછી પથ્થરનો વરસાદ કરે, તમારે પાણીનો વરસાદ કરે ને એ રીતે એને હેરાન કરે અને ત્રાસ આપે. એને બીજા શબ્દમાં ઉપસર્ગ ને પરિસર્ગે. હવે પેલા તો વિતરાગ હોય, આવું કરે તો એનું પેટનું પાણી હાલે નહીં, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ હોય, પણ આ દેવોને દેખાય નહીં, આવું બધું એમને ગમે નહીં. એટલે તમે જો જૈન મંદિરમાં ગયા હોય ને પાર્શનાથ ભગવાન હોય તો એની પર એ નાગ અને નાગણ બતાવે છે, આખું એને રક્ષણ કરતું હોય છે. આ સમજાય ને? એટલે શાસ્ત્રમાં કીધું કે ભગવાનને ખુલ્લા જોતા જોવા હોય, ખુલ્લા વિતરાગતા જોવી હોય તો પાર્શનાથ ભગવાનનું તમે ભક્તિ કરજો, નિધિ ધ્યાસન કરજો, તમે વિતરાગ થઈ જશો. તો કે આ બાજુ કમટ છે, એને હેરાન કરે છે, ઉપસર્ગ પરીક્ષા આપે છે, ત્રાસ આપે છે, અને આ બાજુ આ ધરણીનો દેવ છે, એનું રક્ષણ કરે છે. જે રક્ષણ કરે છે એના પર રાગ નથી થતો અને જે હેરાન કરે છે એના પર દ્વેષ નથી થતો, સમભાવ બેના માટે રહે છે, એને વિતરાગ કહેવામાં આવે છે તમારે. અને એ રીતે આખો એ પોતે પરમપદ પદને પામે છે. એટલે જીવો એના પરિચયમાં આવે ને એટલે એના માટે આખો ભક્તિભાવ ઉભો થયો. જેમ ગૌતમ સ્વામીને છે મહાવીર સ્વામી માટે ભક્તિભાવ ઉભો થયો એટલે એવી તો પછી આખા વિતરાગ શાસન દેવી દેવી બની જાય. કે કુદરતી આપણે બનવું હોય તો બની ના શકીએ, એ એના માટેનું કેવો તમને અનન્ય પણ છે, એના આધારે વિતરાગ શાસન દેવ દેવ બને, બધા ના બની શકે. ભીખુભાઈ વાત સમજાય કે ના સમજાય? ચા પૂછો સજ્જન. જય સચિદાન. ભક્તિ વિશે બહુ સરસ વાત થઈ કે ભક્તિ ઘણા કાય છે, પણ જ્ઞાનનો અભાવ હોય એટલે ભક્તિ આંધળી જણી જાય. એમાં ભાઈએ પણ પૂછ્યું નવતા ભક્તિ એટલે ભક્તિ કીધું કે જોડાવું એ ભક્તિ એ જોડાય ભગવાન સાથે. તો વિશેષતા એ જ્ઞાન સહિત ભક્તિ હોય તો ઘણો લાભકારી છે, નહીં તો આંધળી બની જાય. ઠીક છે, બહુ સરસ વાત થઈ ભક્તિ વિશે. મારો પ્રશ્ન એ છે કે આત્મા સોપામાં એ શબ્દ તો બોલી દો બહુ સહેલો છે, એકબીજા આગળ બધા બોલતા પણ હોય, પણ હકીકતમાં એની વાસ્તવિકતા સમજવાનો અભાવ છે. તેમ હું પણ કદાચ ઓછું સમજ્યો છું. તો ખરેખર આત્માને પરમાત્મા કેમ કહી શકાય? કેમ કે શબ્દથી જુદું છે, અર્થથી જુદો છે, અને એના સ્વભાવથી પણ અલગ ભરે છે, છતાં પણ એ બોલી દેવાય છે કે આત્મા છો પરમાત્મા. તો આત્મા શું પરમાત્મા હોય તો કદાચ આપણે આત્મા શું આત્મા બોલી શકીએ, પરમાત્મા શું પરમાત્મા બોલી શકીએ, પણ છતાં વ્યવસ્થિતપણે શબ્દ પ્રત્યે છે આત્મા છો પરમાત્મા. તો આ ભેદ થોડોક મને સમજવાનો ભાવના છે કે તમને વિનંતી કરું છું. આ જે આત્મા શું પરમાત્મા છે ને સજ્જનભાઈ, સજ્જનભાઈ ને સજ્જનસિંહ, જાડેજા સાહેબ, કે આ ક્રમિક માર્ગનો આ શબ્દ છે. હવે ક્રમિક માર્ગમાં આપણે પ્રગતિ કરી હોય તો સ્ટેપ બાય સ્ટેપ છે. તમે
ગુરુએ તમને જે વસ્તુ આપી છે તમે કરો એટલે અમુક પ્રકારનો પ્રકાશ ખુલ્લો થાય, એટલે એને બીજા શબ્દોમાં એકમ થઈ થાય ને, પછી બીજી થઈ. હવે ગુરુ તમને કઈ જ્ઞાન આપે એટલે એને બીજથી કહે છે, બીજ જ્ઞાન. જેમ તમારા મુસલમાનમાં હોય તો એમને કોઈ બી પ્રવૃત્તિ સ્ટાર્ટ કરી દે તો ચંદ્રનો બીજ જોઈએ એટલે પછી એ પોતે એનો જે બી વ્યવહાર છે કે પ્રસંગે સ્ટાર્ટ કરે, ઈદ મનાવી હોય કે આ તે બધું હશે. એવી આપણા સનાતન ધર્મમાં બીજ તત્વોનું બહુ મોટું મહત્વ છે. આ સમજાય કે ના સમજાય? એટલે આ ઓમ રીમ છે એ બીજ મંત્ર કહેવામાં આવે છે. એટલે આ ગુરુપાય જેને તમને ઓમ આપે છે કે રીમ આપે છે એ બીજ મંત્ર કહેવામાં આવે છે. એટલે આ તમને એની પોતાની જે સિદ્ધિ રીતિ છે એના આધારે તમને આપે છે, એટલે બીજ જ્ઞાન આપે છે. અબીજ જ્ઞાન એટલે ખેડૂતની ભાષાથી આ સમજાવે છે કે આ જમીનમાં નાખ્યું એટલે આ બીજ નાખ્યું એટલે બીજા દિવસે અંકુરિત થાય. જેમ પેલા મગને આપણે પાણીમાં પલાળીએ એટલે અંકુરિત થાય કે ના થાય? એટલે અંકુરિત થાય તમારે, પછી કરતા કરતા અમુક સમય પછી પુષ્પિત થાય, અને પછી કરતા કરતા અમુક સમય પછી ફલિત થાય. એટલે આ ક્રમિક માર્ગની પરિભાષા છે. એટલે આત્મા સો પરમાત્મા એવી રીતે આ વાક્ય બોલવામાં આવ્યું છે. હવે અક્રમની અંદર આત્મા સો પરમાત્મા નથી, પરમાત્મા છે તમારે, આ સમજાય ને? પણ ક્રમિક માર્ગમાં એમ થાય કે ભાઈ આ પહેલું ધોરણ થયું, પહેલા ધોરણમાં એને અમુક રીતનું એને જ્ઞાન એ થયું, પછી એના આધારે પછી બીજું ધોરણ, ત્રીજું ધોરણ, પણ હવે કેમ એને આવી ક્રમ ગોઠવ્યો? તો કે જ્યારે જીવ મરે છે પણ એને પોતે પોતાને જાણ્યો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે મરવાની સાથે જ પાછો જન્મે છે. પણ મનુષ્યને જન્મ હોય તો એને માની કુખ જોઈએ, પાછું ને એને, અને એને મનુષ્યને જન્મ લેવો હોય તો કે પિતાનું એને વિરિય જોઈએ અને માનું રથ જોઈએ અને માની કુખ જોઈએ, ત્યારે એ આખો એનો જન્મ થાય. હવે એ આખી પ્રક્રિયા 9 મહિનાની પ્રક્રિયા છે. હવે એ કોકમાં રહે તો એનું કેટલું પણ જ્ઞાન હોય પણ એ અમુક રીતે આવરાયેલું થઈ જાય. જાણે જાય સાહેબ, વાત સમજાય કે ના સમજાય? એટલે જ્યારે જન્મે ત્યારે એ જ્ઞાન અમુક આવરાઈ ગયેલું, એટલે અમુક રીતે જન્મે ત્યારે નેચરલી જ અમુક એનો વિકાસ થાય, એટલે એની આંખ ખોલે, વાત સમજાય ને, હલન ચલન કરે તમારે, પછી એના જીભ ઉપર તમે મધ નાખો તો એ ચાટવા માંડે, અને કડવું નાખે તો તરત રડવા માંડે, તમારે બોલી ના શકે તમારે, આ એના ડેવલપમેન્ટ છે. એમ કરતા 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 અમુક સમય થાય તમારે, એટલે પછી એ તમારા પડખું ફેરવતું થાય એટલે એનું બળ મળે, એ નેચરના વાતાવરણથી આ બધું મળે. મા બાપ કશું નથી કરતા, નેચરના વાતાવરણ. પછી અમુક સમય થાય, 12 મહિનાનો થાય એટલે બોલવા પ્રયત્ન કરે, તો શરૂઆતમાં આખું ના બોલે, બા બા કે દા 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 એવું કંઈ બોલે તમારે, એવી રીતે ચાલવા પણ પ્રયત્ન કરે તમારે, અને એકાદ વર્ષનો, સવા વર્ષનો, 1.5 વર્ષનો થાય એટલે બોલતો થાય, ચાલતો થાય, એ કુદરતી છે. એમ કરતા 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 પછી મા બાપની જોડે રહે અને જે રીતે કરે તરત એનું નામ પડે તો એને એ નામથી બોલાવે તો એટેન્ડ કરે, એને ખબર છે પણ એ બોલી ના શકે, એટેન્ડ કરે. એનું નામ જે પાડ્યું હોય ઓબ્ઝર્વ કરજો તમે, એ તરત એટેન્ડ, બીજું નામ બોલશે તો તમારી સામે નહીં. એ રીતે આખી વસ્તુ છે, એટલે આવરાયેલું છે. હવે લગભગ 18 વર્ષ ઉંમર પછી લગભગ ઘણા બધા આવરણો એના 90-95% આવરણો તૂટી જાય છે, એટલે એને હિતાહિતનું ભાન ઊભું થાય છે, વિવેક ઊભો થાય છે, એટલે શું સાચું શું ખોટું એ બધું ઊભું થાય છે. ત્યાર પછી એને એ ગુરુને એને જ્ઞાન આપે ને પછી આગળનું ડેવલપમેન્ટ થાય. એટલે ક્રમિકમાં આ રીતે સ્ટેપના હિસાબે પછી આ વાક્ય બન્યું છે, આત્મા સો પરમાત્મા. જ્યારે જ્યાં સાહેબ વાત સમજાય કે ના સમજાય? અક્રમમાં એવું નથી, આત્મા શબ્દ જે છે પણ આત્મા એ પરમાત્મા છે, પણ પેલો આત્મા એટલે બીજી જ્ઞાન તરીકે આપ્યું છે, અને પછી કરતા કરતા એટલી 4-5 પૂનમ એમ કરીને આખું કમ્પ્લીટ થઈ જાય. આત્મા તો બધા જીવોમાં છે, તો પરમાત્મા વ્યક્તિ કે જે હોય એને કહી શકીએ, પણ કદાચ વિભાગ થઈ ગયા હોય, જે અવતારો હોય
એમાં કેવું છે કે એની સાપેક્ષતા સાપેક્ષતાથી સમજવું, ભેદ નથી પડ્યો પણ સાપેક્ષતાથી, કે એનો આટલો ઉઘાડ થયો એટલે દાદા એના માટે એક દાખલો આપતા હતા કે ભાઈ પરમાત્મા એટલે ફૂલ પ્રકાશ, પછી એ પ્રકાશને ઉપર માટવું છે એટલે એમાં એક કાણું પાડ્યું એટલે એટલો પ્રકાશ ખુલ્લો થયો તમારો, હા સમજે ને, પછી બીજું કાણું પડે એટલે પ્રકાશ ખુલ્લો થયો, એટલે 360 કાણા પડે એટલે આખું ફૂલ મૂન થઈ જાય તમારે, એટલે એવી રીતે છે. પણ આ આખો સ્ટેપ કયો આવ્યો એની અપેક્ષા આવ્યો, કારણ કે ક્રમિક માર્ગમાં અહંકારથી અહંકારનો ભાગાકાર કરવાનો, એટલે ત્યાં આગળ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આવે ને એ રીતે પછી આખું છે, પણ ખરેખર ભેદ નથી, એક જ છે. એટલે આ આખું સાયન્ટિફિકલી છે, એટલે કેવું છે કે આમ દેખાય છે સજ્જનસિંહ એક જ દેખાય છે, વાત સમજાય ને, પણ તેમ છતાં એ એક નથી અનંત છે. હવે જ્યાં સુધી અનંત છે ત્યાં સુધી એ આત્મા પરમાત્માનો ભેદ જાણી ના શકે, તે દાદા ભગવાન અથવા તો કોઈ બી એવા તીર્થંકર કે જ્ઞાની પુરુષ મળે ત્યારે જે અનંત માંથી જયારે જ્ઞાન આપે ત્યારે એક બનાવે છે, પણ એ એક બનાવે છે પણ એક જ કલાક એ પ્રક્રિયા રહે, અને પછી એ પ્રક્રિયા એકમાંથી જે અનંત હતી ત્યાં નથી પહોંચતી પણ અનેકમાં આવી જાય છે, હા સમજાય ને, અને પછી તમને જે દ્રષ્ટિ આપે છે એમાં એને વ્યવહાર કરો એટલે અનેક વારો ભાગ ધીમે ધીમે ડિવિઝન થતો જાય એટલે વિલય થતો જાય એટલે પછી એક થઈ જાય, એટલે આ ક્રમિકનું આખું આ સ્ટેપ બાય સ્ટેપ છે, સંજનજી ભાઈ આ સમજાય કે ના સમજાય, એટલે દાદા જયારે જ્ઞાન આપે ત્યારે અનંતમાંથી એક બનાવી દે છે. હવે અનંત એટલે તમે આત્મા સૌથી નજીક છે પણ દેખી રીતે તમે જોજન દૂર જતા રહ્યા છો, દાદા જે તમને જ્ઞાન આપે છે ને જે ભેદ જ્ઞાન આપે છે તો અનંત માંથી તમને એક બનાવે છે, પણ એ એક કલાક જ તકે છે પછી એનાથી વધારે નથી તકે, કારણ કે આ કાળ એવો છે અને કાળ પ્રમાણે દેહ છે એટલે એ ઝીલી ના શકે, વાત સમજે ને, ઝીલી ના શકે એટલે એને ત્યાંથી નીકળવું જ પડે, એટલે હવે એ તમારે ઝીલવાનો ભાગ ક્યારે પરફેક્ટ થાય તો કે સત્યુગ હોય મન વચન કાયમ એકાત્મ યોગ હોય તો પછી એ જ્ઞાન ઝીલી શકે, તો એ જેવું એ જ્ઞાન આપે તો સપક શ્રેણી બને ને કરતા કરતા સીધું કેવળ થઈ જાય. તો ભગવાન મહાવીરના ટાઈમમાં એવું હતું કે જેવું જ્ઞાન આપે અને સપક શ્રેણી બને અને તરત જ એકમ બીજ ચીજ ચોથ ના હોય સીધું પરમાત્મા થઈ જાય, આ સમજાય કે ના સમજાય, પણ તેમ છતાં ક્રમિક માર્ગમાં આ રીતનું સ્ટેપ છે એ તમને એની સાપેક્ષતાથી સમજાવવા માંગે છે, અને એટલા માટે તમે વાક્ય એ વાક્ય દીક્ષા કહેવા માંગે છે કે આત્મા અને પરમાત્મા બે અલગ નથી, એટલે કે જે આત્મા સો પરમાત્મા, સમજે એને એને બીજું પણ કીધેલું છે કે પિંડે સો બ્રહ્માંડ અને બ્રહ્માંડ સો પિંડ, એટલે બીજા શબ્દમાં બીજમાં જ વડ છે અને વડમાં જ બીજ છે, બે વસ્તુ અલગ નથી, ખાલી તમને સમજાવવા માટે આ વડ છે અને આ બીજ છે, મોક્ષ ની જે બી વેદાંત ની અંદર તમે જો કે જૈન દર્શનની અંદર જો કે જે મોક્ષની પરિભાષા છે એક જ હોય, વાત સમજાય કે ના સમજાય, એમાં અલગ ના હોય, તેમ છતાંય દરેકના અલગ અલગ જીવ ડેવલપમેન્ટ આધારે જીવો એ શબ્દો અમુક રીતે વાપરી નાખતા હોય છે, તો કે સામાન્ય રીતે સનાતન ધર્મમાં મોક્ષ શબ્દ ક્યાં વપરાય છે, માણસ એક્સપાયર થઈ જાય એને મોક્ષ કહે છે, માણસ એક્સપાયર થઈ જાય એને મોક્ષ નથી કહેવાય, એને મૃત્યુ કહેવાય, વાત સમજાય ને, હવે જો આ સ્મશાન ધામમાં બધા જ મોક્ષ ધામ લખે છે, હવે આ વાક્ય બરાબર
અને બધાની માન્યતા એવી થઈ ગઈ કે મૃત્યુ ને મોક્ષ એટલે ઘણી વાર અમુક વાક્ય બોલે ને કે આવું વાક્ય ના બોલતા, એટલે ઘણી વાર અમે કહીએ જાણે છે સાહેબ. અમારે એવું બન્યું હતું હમણાં ગઈ શિબિરમાં છોકરી નાના છોકરાના ગ્રુપમાં જવાનું થયું, તે 10-11 વર્ષની છોકરીએ પૂછ્યું કે મોક્ષે જવા માટે મારે કેટલા ટકા લાવવાના, 70% લાવવાના, 80% લાવવાના. હવે છોકરી હતી એટલે ભણવાની પાછામાં પૂછ્યું, હવે આવું પૂછ્યું અને 10 વર્ષની છોકરીએ મને પૂછ્યું કે મને પ્રશ્ન થઈ ગયો. મેં કહ્યું તું આ જગતથી કંટાળી ગઈ છું, કારણ કે મોક્ષ તો ત્યારે જ કે ને. હવે તમે લોકો બોલો તો બરાબર છે કે તમે કંટાળી ગયા છો, કારણ કે બધું પ્રાપ્ત થયું એટલે તેમ છતાં પ્રોબ્લેમના પ્રોબ્લેમ ઉભા છે, પણ હજી તો મોટી જ નથી થઈ, કોઈ અનુભવ જ નથી થયો. તેમ છતાં કે મારે મોક્ષે જવું છે તો કેટલા ટકા લાવવાના, તો મેં એને આમે પ્રશ્ન કર્યો કે તું કંટાળી ગઈ છું, અને જવાબ હા કે હું કંટાળી ગયું છું, આવો જવાબ આપ્યો. શું થયું તે કે મારી મમ્મી મારી બહેન જોડે સારો વ્યવહાર કરે તો મને ગમે નહીં, આમ જીવવું ના ગમે, મરી જવું ગમે. 10 વર્ષની છોકરી. પછી સ્કૂલમાં છોકરીઓ મારી જોડે ના રમે તો મને તકલીફ પડી જાય, અને રમતા હોય પણ એને મારી જોડે ફાવે નહીં એટલે અડધુરે છોડીને એ લોકો એમની રીતે રમે કે ના આની તારી જોડે નથી રમવું એમ, તો મને તો બહુ તકલીફ પડી જાય. બોલો આવું હતું. પછી બીજી છોકરીઓ એને પૂછ્યું, મેં તારે મોક્ષે જવું છે, તો એક છોકરીએ કે ના ઉતાવળ નથી એમ, મારે મોક્ષે નથી. બીજા બધાને પૂછ્યું તો કે મારે જવું છે, એટલે પછી મેં એને કીધું મોક્ષ એટલે એને સમજવું હોય તો બહુ સિમ્પલ શબ્દમાં સમજવું હોય તો આ મોક્ષ શબ્દ 2 શબ્દનો 1 શબ્દ બનેલો છે, મોહ અને ક્ષય. આ 2 શબ્દો છે એનો 1 શબ્દ બન્યો છે, 1 શબ્દમાંથી મોહ લઈ લીધો અને ક્ષયમાંથી ક્ષય લઈ લીધો, આ સમજાય ને. એટલે એ રીતે મોક્ષ થયો છે, એટલે એને બીજા શબ્દમાં મોહનો ક્ષય કરવો એનું નામ મોક્ષ કહેવાય તમારે, આ સમજાય. એટલે પછી એને મોહની પરિભાષા સમજાવી. હવે બાળકો હતા એટલે બાળકોને બાળકની ભાષા સમજાવ્યું કે ભાઈ મમ્મીએ પપ્પાને કીધું હોય કે ભાઈ તમે દોરડું લેતા આવો, હવે લેતા આવ્યા પણ મોડા આવ્યા, એટલે જે વાપરવાનું હતું તો કે હવે આપણે બીજા દિવસે વાપરીશું એને બધું, કે ક્યાં મૂકવું તો કે આ તાર ઉપર મૂકજો એમ કે. પછી મૂક્યું અને પછી રાત્રે બધા સુઈ ગયા. હવે આપણું પોતાનું ઘર હોય એટલે રાત્રે બાથરૂમ જવા ઉઠીએ તો બધા અલગ અલગ રૂમ હોય અને વચ્ચે ચોક હોય અને ચોકની વચ્ચે પેલું બાથરૂમનું બધું હોય, પેલા રૂમમાંથી પસાર થઈએ. આપણું ઘર એટલે લાઇટની જરૂર ના પડે, બીજું ઘર હોય તો લાઇટની જરૂર પડે, એટલે આપણે અંધારામાં નીકળીએ. આ પેલું ચોક હોય અને ઉપર ખુલ્લું હોય એટલે પેલું દોરડું હાલતું હોય અને અંધારું હોય. હવે અંધારું હોય તો એને દોરડું લાગે કે સાપ લાગે, સાચું ને, એટલે બૂમાબૂમ થઈ જાય, કારણ કે ગભરી જાય ઘરમાં સાપ આવે તો. જો બૂમાબૂમ થાય એટલે બધા ઉઠી જાય એની જોડે લાઇટ પણ કરે. હવે પેલા તો સાપ જોયો છે એટલે ગભરાઈ ગયો છે, એટલે પછી મોડું આમ કરીને કરે કે સાપ સાપ આમ કરે. હવે પેલા લોકોએ લાઇટ કરી છે એટલે એને સાપ દેખાતો ને, એટલે કે ક્યાં સાપ છે કે, તો પેલો રહ્યો એટલે કે મોડું તો ફેરવો મને બતાવો, તો પેલો જોયો તે સાપ નથી દોરું છે, ત્યારે ખબર પડે કે આ મેં જ મૂકેલું હતું. કે અંધારું હતું એટલે એને જેમ છે તેમ દેખાતું કે સમજાતું નતું, લાઇટ થઈ ગઈ એટલે ખબર પડે કે આ તો દોરું છે, એટલે આને મોહ કહેવાય. અને આ મોહનો ક્ષય કર્યો એનું નામ મોક્ષ. માણસ મરી જાય એને મોક્ષ ના કહેવાય તમારે, વાત સમજાય કે ના સમજાય. એટલે એ રીતે એને આખો દાખલો સમજાયો. એટલે હવે જયારે મેં આ વાત કરી, આ જેમ જેમ તેમ એને સમજાવ્યું વાત કરી તમારે, પછી કરતા બધી છોકરીઓ હતી, એમાં છોકરી મોટી પણ હતી, બીજી 12-15 વર્ષથી 20 વર્ષની છોકરી હતી, એક ટીચર પણ હતી બધી. એટલે હવે એને એની ભાષામાં સમજાવવાનું મારે થયું. તો પછી એ છોકરીને પૂછ્યું, મેં કહું તને ચા બનાવતા આવડે કે ના આવડે, એટલે એ
છોકરીએ તો કે એકદમ મોટેથી બોલે શું બોલ્યા તને ચા બનાવતો ચા નહીં અમે તો રસોઈ પણ બનાવીએ છીએ એમ કે અને ચા ને રસોઈ નહીં ઘરમાં નાના મોટા ફંક્શન હોય નાના છોકરાની બર્થડે હોય તો સ્કૂલના છોકરાઓ અને ગામના બધા છોકરાને જમાડીએ તો હોટલમાંથી નથી મંગાવતા પણ અમે બધા બહેનો ભેગા થઈને આખો પ્રસંગ પાર પાડી દઈએ છીએ ચા નથી બનાવતા રસોઈ પણ બનાવીએ છીએ ને નાના મોટા પ્રસંગ પણ પાર પાડી દઈએ છીએ કે ના સમજાય એટલે એને આ જવાબ આપ્યો ભાઈ ધીમેરાને કીધું કે આ તો તમે પહેલી વાર પૂછ્યું ને અને પહેલી ભૂલ કરી છે એટલે જવા દો છો પણ જો ફરતેથી ભૂલ કરશો તો તમે તમારી વાત જાઓ પછી પાછું ધીમેરાને આગળ કીધું કે આ તમે અમારું આ બહેનોનું આ મારું અપમાન નથી કર્યું પણ સમગ્ર સૃષ્ટિમાં જેટલી બહેનો છે એનું અપમાન કર્યું છે પણ પહેલી ભૂલ કરી છે માટે તમને જવા દઉં છું હવે આવું બોલે એટલે આપણે ચૂપ થઈ જવું પડે કે ના ચૂપ થઈ જવું પડે ભીખુભાઈ શું કહો છો જાડેજા સાહેબ હવે આ આખો મો શું છે સમજાવવા માટે આ ચાનો દાખલો મેં નથી એટલે ચૂપ થઈ ગયો પછી મેં કીધું જો હવે તમારી જોડે બે ત્રણ કલાક વાત કરું તો પછી પાણીથી મને રાહત થાય કે ચા થી રાહત થાય કે ચા જોઈએ મેં કોઈ એમ કે હવે અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાય તો કે અહીંયા તો ચા બનાવી ના શકાય એની નજર આમ બે મેં કોઈ આમ કેમ જોવે છે તો કે ચા તો રસોડામાં બને અમે તું ચા રસોડામાં બને તો રસોડું ચા બનાવે તું બનાવતા કે ચા તો હું બનાવું છું પણ રસોડું ના આવતો ચા ના બને તો પેલું રસોડું કે હું ચા બનાવું છું તો પેલા બેન ના આવતો ચા ના બને એટલે બે ભેગા થાય ત્યારે ચા બને હવે જયારે આ દાખલો ગણાય ત્યારે એને ભાન થાય છે કે ચા નો 100% કરતા નથી પણ હું 50% કરતા છું અને 50% રસોડું છું એટલે 50% કરતા બન્યા અને 50% આ કરતા બન્યા એટલે એટલો મોહ ગયો આ સમજાય કે ના સમજાય પછી રસોડું છે ને બનાવનાર છે પણ પીનાર ના તો ચા બને ખરી પીધું ભાઈ એ ત્રણ સંજોગો ભેગા થયા તો હવે ચા ના 100% કરતા થાય કે 33.33%? સમજે ને પછી પીનાર છે રસોડું છે અને બનાવનાર છે પણ તપેલી ના તો ચા બને ખરી એટલે ચાર સંજોગો ભેગા થયા સમજે ને એટલે 25% કરતા અને 75% આવ કરતા થયા એવી રીતે દૂધ જોઈએ ખાંડ જોઈએ પાણી જોઈએ મસાલો જોઈએ ગેસ જોઈએ લાઇટર જોઈએ કપડાં કાપી જોઈએ સાણસી જોઈએ ઘેણી જોઈએ બધું જોઈએ કે ના જોઈએ એ આંખોથી દેખાય એટલે સૂર સંજોગો કહેવાય અને આંખોથી ના દેખાય એવા સૂક્ષ્મ સંજોગો અને જ્યાં બુદ્ધિ પણ ના પહોંચી શકે એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સંજોગો એટલે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા કરે હવે આખો આ દાખલો ગણાયો તો હવે ચાના તમે 100% કરતા થઈ ગયા કે 0.001% થઈ ગયા ભીખુભાઈ 0.001% એટલે 99.99% અવકર્તા થઈ ગયા અને 0.001% કરતા થઈ ગયા એટલે સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અવકર્તા બન્યા જ્ઞાતા દ્રષ્ટા બન્યા એટલે 99.99% જે મોં હતું એને વિલય કર્યું આ સમજાય ને હવે 0.001% એટલે કેવળ એની હાજરી પ્રેઝન્સ પ્રેઝન્સને વર્તમાન પણ કહેવામાં આવે છે અને કેવળ હાજરી એટલે તપેલીએ દૂધનું કામ ના કરે ને દૂધે તપેલીનું કામ ના કરે અને દૂધ અને તપેલીએ ખાંડનું કામ ના કરે ને ખાણે એ તપેલી અને દૂધનું કામ ના કરે એનું જે સ્વભાવ છે એ ગુણધર્મ છે એ સ્વાભાવિક ગુણધર્મનો જ વ્યવહાર કરે વિભાવિક ગુણધર્મનો વ્યવહાર ના કરે એટલે આ 0.001% કરતા થયા એટલે 99.99% જે મોહ હતો એ આ ચાના દાખલાથી એને મોહનો ક્ષય કર્યો આનું નામ મોક્ષ કહેવાય જાડેજા સાહેબ વાત સમજાય કે ના સમજાય એટલે આ એને એ લેડીઝ હતા એટલે આને સમજાઈ ગયું એટલે હવે મોક્ષ સમજાઈ ગયું તો કે આ સમજાઈ ગયો આ સમજાય ને એટલે પછી પેલી છોકરી હતી જેને કીધું કે ના મારે ઉતાવળ નથી એટલે કે આ મોક્ષ તો મારે જોઈએ છીએ મેં કહું પહેલા કેમ ના પાડી તો કે મારી સમજણ એવી હતી કે મરી જાય એનું નામ મોક્ષ કહેવાય તો કે હજી તો મારો જન્મ નથી જન્મ થયો છે હજી તો દુનિયાદારી જોવાની છે 70-80 વર્ષ પછી મરી ગયો તો બરાબર છે એમ કે એટલે મેં કીધું કે મારે મોક્ષ નથી જોઈએ આવો મોક્ષ તો જોઈએ છે પણ આ
નાનું બાળકને પણ ખબર છે કે મરી જાય અને મૃત્યુ કહેવાય, એટલે કેટલી બધી રોંગ માન્યતા છે. ત્યાં દાખલો આપ્યો ત્યારે સમજાવ્યો કે આ તો મોનો ક્ષય કરવો એનું નામ મોક્ષ કહેવાય. જયારે જય સાહેબ વાત સમજાય કે ના સમજાય, હવે આટલું થયું છોકરા જ બોલી ઉઠે કે આ મારે આવો મોક્ષ મારે જોઈએ. હવે આ મોં હોય એના આધારે તકલીફ પડે કે દુઃખ થાય, અને મોં ના આવે તો દુઃખ થાય ખરું? મેં ચા બનાવી એટલે હું કરું છું, તે કરે છે ને તેઓ કરે છે, તો કરતા થવા માટે ભોગતા થશે અને ભોગતા થવા માટે કરતા થશે. પણ હવે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને, તો હવે એ સ્વતંત્ર કરતા થયો કે નિમિત્ત નિમિત્ત કરતા થયો? જાણે ત્યાં સાહેબ નિમિત્ત નિમિત્ત કલા, હવે હવે નિમિત્ત નિમિત્ત તરીકે એનું વ્યવહાર થયો તો કેટલું એને દુઃખ લાગશે? બિલકુલ દુઃખ નહીં લાગે. એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં એને સમાધિ થઈ ગઈ, એને લારી વાળી ગાડી છોડીને હિમાલયમાં જઈને લંગોટ લગાવી નહીં પડે. પોતાની જાતને ઠંડીમાં શેકવાનું નહીં રહે તમારે. અહીં આધિ વ્યાધિ ઉપાધિ એટલે લારી વાળી ગાડીમાં રહીને મોક્ષ તમને મળી જશે. એટલી અદભુત વસ્તુ દાદાએ આપી છે. એટલે આ કાળમાં દાદાનો જન્મ થવો અને આવું જ્ઞાન ખુલ્લું થવું એ તમારા બધાની પુણ્ય હોય તો આ ખુલ્લું થાય. એટલે કહેતા હતા એ કામ કાઢી લો, માગો માગો તે મળે, માગનાર ભૂલે, એવું કહેતા હતા દાદા. પણ આજે 125 કરોડની વસ્તીમાં ખાલી 60,000 જ દાદા ભગવાનને મળેલા ને એમને આ જ્ઞાન મળે, કોઈને પડેલી જ નથી. જાણે જ્યાં સાહેબ વાત સમજાય કે નહીં, બાકી અદભુત વસ્તુ આ ખુલ્લી થયેલી છે. અને કાંઈ કહેતા કાંઈ જ નથી કરવાનું, ખાલી સમજી લેવાનું છે. અને નાના નાના સિમ્પલ દાખલાઓ દાદા આપતા હતા. નથી પણ આવા જ્ઞાન શબ્દ થી કોઈ દર્શન સિદ્ધાંત આપો છો એટલે એમાં મોટી છૂટતો જાય અને મન હળવો થતો જાય. હળવો થતો બહુ મોટી વસ્તુ. બાબાનું નામ મોક્ષ પાડેલું છે.
શું સાહેબ તમારું નામ? પ્રશાંત. પ્રશાંત ભાઈ ક્યાંથી આવો છો? અમદાવાદ. તો કે ખોટું નથી એટલે દાદા દાદા બહુ સરસ કહેતા હતા કે આપણે સનાતન ધર્મમાં શંકરાચાર્ય કીધેલું છે જગત પણ જગત મિથ્યા છે ભ્રમ સત્ય છે. તો દાદાએ ત્યાં આગળ એ વાક્યને મોડિફાય કર્યું છે. જગત પણ સત્ય છે અને ભ્રમ પણ સત્ય છે. જગત વિનાશી સત્ય છે અને ભ્રમ અવિનાશી સત્ય છે. હવે આ જગત મિથ્યા અને ભ્રમ સત્ય એના આધારે આ બધા જીવોના વ્યવહાર નબળા પડી ગયા. એટલે દાદાએ ત્યાં મોડિફાય કર્યું છે. જગત પણ સત્ય છે અને ભ્રમ સત્ય છે, પણ જગત વિનાશી સત્ય છે અને ભ્રમ અવિનાશી સત્ય છે. એટલે એ ત્યાં ખસેડ્યું નથી. કારણ કે નાના બાળકો માટે આ રમકડા જોઈએ, પણ કોઈ પીએચડી થયેલ છે કે કોઈ ગ્રેજ્યુએટ છે તો એના માટે આ રમકડાની જરૂર નથી. સાકાર એટલે એ તો એ બી છે. અને એજ્યુકેશનની ભાષામાં પ્રશાંતભાઈ નોનમાંથી અનનોનમાં જવાય, અનનોનથી અનનોનમાં ના જવાય. પાછું ને એને એટલે તો દાખલા આપવા પડે છે. આ સાયન્સ છે એટલે આ મૂર્તિ એ હિન્દુસ્તાન બહુ મોટું સાયન્સ છે. એટલે દાદા એ ખસેડ્યું નથી, એ બધું મૂક્યું છે. પણ એને ખબર છે કે જીવ જન્મે છે મરે છે, જ્યાં સુધી આત્મા નથી જાણ્યો ત્યાં સુધી નર્સરી છે, જુનિયર છે, સિનિયર છે, પહેલું ધોરણ આ બધું રાખવાનું. પણ આપણે બધા એવા જ્ઞાની થઈ ગયા છે એટલે ઓવરવાઇઝ થઈ ગયા છે કે ધારો કે મેં દસમું ધોરણ પાસ કર્યું એટલે હવે મારા માટે ઉપયોગી નથી, એટલે નર્સરીથી દસમી ધોરણના બધા ક્લાસો તોડી નાખો અને બધા ટીચરોને કાઢી મૂકો. ના, એવું ના કરાય. આ એક પરંપરા છે, તમે ક્લિયર કર્યું પણ એટલા જીવો પાછા બીજા આવે જ છે. મારે એ જ સમજવું છે કે હમણે જયારે જયારે પ્રશ્ન પૂછાયો ને તો આ જવાબ એ વખતે મળવો જોઈએ, તો મારો આ પ્રશ્ન ના આવે. હવે એમને જે રીતે પૂછ્યું છે એ એમને કીધું જાણું તું, મેં રીતે તમને લાગ્યું કે નથી આ પૂછ્યું એટલે ક્લિયર થઈ ગયું કે ના ક્લિયર થઈ ગયું. વાંચો ને એને એક સાથે બે જવાબ ના હોય, એક જ હોય. તમે આ ખોખારીને બોલ્યા તો મેં જવાબ આપી દીધો. આ સમજાય કે ના સમજાય? એ તો આ જેમ તમે કહો છો ને આ છે. પણ અમે પોતે દાદાને મળ્યા હતા, દાદાનું જ્ઞાન મળેલું. તો દાદા શરૂઆતમાં કહેતા હતા કે કોઈ પૂછે ને કે તમારો આશ્રમ ક્યાં છે એમ કે, તો દાદા જવાબ આપતા હતા કે આશ્રમ એટલે શ્રમ ઉતારવાનું સાધન. શું કીધું પ્રશાંતભાઈ દાદાએ? શ્રમ ઉતારવાનું સાધન. અહીંયા આશ્રમ વાશ્રમ ના હોય દાદા, એવું કીધું. પછી ગુરુ શિષ્યની વાત કરો તો દાદા તમે અમારા ગુરુ અને અમે તમારા શિષ્ય. તો કે આશ્રમ વિજ્ઞાન છે, અહીંયા ગુરુ શિષ્યનો માર્ગ નથી. આ સમજ્યા કે ના સમજાય? એવી રીતે આ દાદાની પરિભાષા હતી. અને પહેલા આ ફોટા ને આ બધી વસ્તુ નથી. હવે ધારો કે આ ફોટા મૂક્યા છે તો આખું મર્યાદા સાથે વ્યવહાર કરવા માટે મૂક્યા છે. આ ધારો કે હું કાઢી નાખું તો કાઢી શકાય, પણ હજી આપણે એટલા ડેવલપ નથી થયા. એટલે આ લોકોને આ જે સાધનો છે આપણે રાખીને ભક્તિ કરીએ. દાદા ભગવાન આ કશું નતા રાખતા. દાદાના ઘરે જાઓ તો આવા કોઈ ફોટા નતા. પણ આપણે આવું ના કરી શકીએ, કારણ કે હજી તમને કેવળ થયેલું નથી, એટલે 360 ડિગ્રી નથી થઈ. એટલે આ માથે રાખીને કરીએ છીએ આપણે. સમજાય ને? અને બીજો એક મેસેજ પણ છે કે કોઈ બી વસ્તુને હલાવવાની નથી. આપણે તો જ્ઞાની એવા જઈએ છીએ કે જે મળ્યું એટલે જે મળ્યું એને તોડફોડ કરી નાખીએ છીએ. એટલે આપણે ગુજરાતીમાં કહેવત બનેલી છે પ્રશાંતભાઈ, ભાંજગળીઓ છે. એવું વાક્ય સાંભળ્યું કે નથી સાંભળ્યું? ભાંજગળીઓ એટલે એને સમજવું એટલે શું? એટલે કે ભાંજગળીઓ એટલે શું? ભાંગે છે અને ઘડે છે એને ભાંજગળીઓ. આ સમજાય ને? એ રીતે ગળભાંજીઓ છે કે ઘડે છે અને ભાંગે છે. તમારે આ બે શબ્દો બહુ વપરાતા હતા. એટલે તમે દાદા ભગવાનને મળ્યા પહેલા બીજો કોઈ ધર્મ કરતા હોય ને, અને ભાઈ દાદાને ગમી જાય ને વાતો, તો બીજી વસ્તુને તોડફોડ કરી નાખે અને એને એનું એટલું બધું નેગેટિવ બોલે કલ્પનાની બહાર છે. ના, એવું દાદા નથી કહેવા માંગતા. દાદા કહે છે કે અમે કોઈ પણ ધર્મને હલાવવા નથી માંગતા. તો કે તેમ છતાં તો પછી આ વ્યવહાર શું કર્યો? તો કે ભાઈ બધા ધર્મો
બધા ધર્મો સરસ રીતે કરે છે, પણ તેમ છતાં પરિણામ કેમ નથી આવતું? તો કે ધર્મમાંથી વિજ્ઞાન જતું રહ્યું છે. એટલે વિજ્ઞાન સહિત ધર્મ હોય તો તમને કામમાં આવે. અત્યારે વિજ્ઞાન રહિત ધર્મ થઈ ગયો છે, સહિત નથી. એટલે આ ધર્મ તમને અપ કરવાને બદલે ડાઉન કરે છે. આ સમજાય ને? એટલે ખાલી આ વિજ્ઞાન સહિત ધર્મ આ આપવા માટે આ મારો રોલ છે. બાકી કોઈ ધર્મ હલાવવા આવ્યો નથી. નવી નવા ધર્મની સ્થાપના કરવા નથી આવ્યો. અને આજે ભગવાન છે એને ખસેડવા નથી. અને હું ભગવાન છું નહીં, અંબાલાલ મોરજીભાઈ પટેલ છું. અને બહુ સારી રીતે કહ્યું હોય તો જ્ઞાની પુરુષ. આ સમજાય કે ના સમજાય? એટલે દાદા નવો ધર્મ સ્થાપવા નથી આવ્યા અને ભગવાને બનવા નથી આવ્યા. પણ એમને જોયું કે આ જગતમાં દુઃખ નામની વસ્તુ જ નથી, અને તેમ છતાંય બધા દુઃખી છે. સમજાય કે ના સમજાય? એટલે પછી એમને જોયું જ્ઞાનમાં કે જીવ માત્ર કરવાનો તો આત્માર્થ, અને પડી ગયા મતાર્થમાં. ત્યાં મતાર્થમાંથી બહાર કાઢવા માટે કે મતાર્થ તોડવા માટે આ ત્રિમંદિરની સ્થાપના કરેલી છે. આ સમજાય ને? આ મારા ભગવાન ને તારા ભગવાન એમ કરતા મતાર્થ આખો પડી ગયો. હવે મતાર્થને બહુ સ્થૂળ રીતે સમજવું હોય તો તમે કારનું ડ્રાઇવિંગ કરતા હોય, મોબાઈલ સાથે વાતો કરતા હોય, અને એમાં કોઈ શોખ લાગે એવી વાત આવે તો થોડું ધ્યાન બેધ્યાન થઈ જાય ને, તો પછી એક્સિડન્ટ થાય કે ના થાય? એટલે તમારે કારનો ઉપયોગ એક જગ્યાથી બીજી જગ્યાએ કરવાનો, જવા માટે કરવાનો હતો. પણ મોબાઈલમાં વાત કરતા કરતા એવી વાત નીકળી કે શોખ લાગ્યો, તો ખાલી એક જ પળ ધ્યાન ચૂકાઈ ગયું ને એક્સિડન્ટ થયો. એ મંજિલે પહોંચવાનું હતું, એના બદલે હોસ્પિટલ પહોંચ્યા હતા, તો રામ રામ થઈ ગયા. આ સમજાય ને? એ મતાર્થ આખો આત્માર્થ કરવાને બદલે મતાર્થમાં પડી ગયા, અને એના હિસાબે આ બધા દુઃખી દુઃખી થઈ ગયા છે. હવે દુઃખ નામની વસ્તુ જ નથી કે છે જગતમાં. પ્રધાન ભાઈ પોતાના ઘરમાં રહે છે, પોતાનું ખાય છે, મા બાપ છે, પત્ની છે, બાળકો છે, સમાજ છે. સમાજ પણ વધારે એકબીજાને મદદ કરે છે કે નથી કરતો? દેશ એકબીજાને મદદ કરે છે, વિશ્વ પણ એકબીજાને મદદ કરે છે, તેમ છતાં દુઃખી દુઃખી છે. એટલે સુખમાંથી પાછું દુઃખ ઊભું કરી દે, એવું બને કે ના બને? એટલે જોયું કે જીવ માત્ર કરવાનો તો આત્માર્થ, અને પડી ગયા મતાર્થમાં. તે મતાર્થ તોડવા માટે આ ત્રિમંદિરને ત્રિમંત્ર જગત સમક્ષ મૂક્યું, અને આ એમને ઊભું કરેલું નથી. ઋષભદેવ ભગવાનના ટાઈમમાં પણ આ બધું ભેગું જ હતું, પણ કાળક્રમે આ બધું જુદું પડી ગયું છે. પ્રશાંતભાઈ જેમ ઘરમાં આપણા વડીલ હોય અને બધા એક સૂત્રમાં હોય કે ના હોય, પણ વડીલ એક્સપાયર થઈ જાય અને વડીલની મિલકત હોય કે 100 વેગા જમીન હોય, અને એના 4 છોકરા વિભાજન થાય કે ના થાય, પછી એના છોકરા એમાં વિભાજન થાય કે ના થાય? એટલે અત્યારે આ કળિયુગમાં કેવું થઈ ગયું, ખાલી ઓળખ પૂરતું, વાળ પૂરતું જ જમીન રહી કે આ મારી જમીન છે, પણ ખેતી ના થઈ શકે, પુરસાદ ના થઈ શકે, એવું થઈ ગયેલું છે. એટલે હવે પુરસાદ કરવો છે, યથાર્થ પુરસાદ કરવો છે, ખેતી કરવી છે, એમાંથી કંઈ ઉપજે એવું કરવું છે. તો કે એ રીતે આખો મતાર્થ તોડવા માટે, આખો આત્માર્થ ઊભો થાય એના માટે આ ત્રિમંદિરને ત્રિમંત્રનો, અને પહેલાં હતો જ પાછળ ને એને, અને આપણને એના પુરાવા પણ છે. વસુદેવ કુટુંબકમ છે, આત્મવત સર્વભૂતેશુ, આ બધા સનાતન ધર્મના વાક્યો છે. પ્રશાંતભાઈ સમાધાન થયું કે ના થયું? આગળ પૂછું માઇક. શું નામ સાહેબ તમારું? ક્યાંથી આવો?
કર્મ ને માનતા અને પુનર્જન્મ માનતા હોય તો આ બેંકમાં તમે પૈસા જમા ના કરાવતા હોય અને તમારા ખાતામાં પૈસા ના હોય અને 1 લાખ રૂપિયા ચેક લખો તો તમને પૈસા આપશે કે પાછું ચેક મોકલશે? શું કહો છો? રિટર્ન થાય કે આ કર્મ ને માનો તો આ જે કઈ પણ બધી વસ્તુ છે એ બધાના અલગ અલગ પ્રકારના કર્મો છે. વાત સમજાય કે ના સમજાય? હવે આપણને કર્મો દેખાતા નથી આપણને, અને કર્મો અત્યારના જોઈએ છીએ, પણ આ કર્મો અત્યારના નથી, પૂર્વના છે. વાત સમજાય ને? તો અમૃતભાઈ તમે જયારે એક્સપાયર થાવ ત્યારે બધું બહુ ટુ દિશા બેલેન્સ કરીને એક્સપાયર થઈ જાય કે ખબર જ નથી પડતી કારણ શું થાય છે? શું કહો છો અમૃતભાઈ? બધું સરસ રીતે નિવેડો લાવીને એક્સપાયર થાવ છો? ભગવાન નું નામ તો ના, પણ પેલા ની ઉભરાની લઈ આવ્યો કે નહીં લઈ આવ્યો? કે એટલે હું લઈ આવીશ, તમે હવે ભગવાન નું નામ તો મને નહીં ખબર કે ભગવાન નું નામ દેવાય? આ છોકરું છે ને કે આવું આપણે બોલીએ કે ના બોલીએ? હું એનો જ જવાબ આપું છું તમને. એટલે જયારે આપણે અમૃતભાઈ એક્સપાયર થઈએ છીએ ને ત્યારે ગપ ગુણ્યા ગપ કરીને એક્સપાયર થઈએ છીએ, કઈ ચૂકતે નથી કરતા. વેર 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 આ કોઈ કોઈ શક્તિ નથી, તમારા કર્મ તમને આ બધી વસ્તુ આપે છે. છોકરા ચાર હોય તો ચારે ચાર સરખા હોય છે કે અલગ અલગ હોય છે? તો કોને આવું કર્યું? કોને આવું કર્યું? છોકરાએ કર્યું તો મા બાપે કર્યું કે નરેન્દ્ર મોદીએ કર્યું? આવું પેલા કોંગ્રેસ વાળાએ કર્યું હશે ના, આરએસએસ વાળાએ કર્યું હશે? આવું કર્મ મા બાપે નથી કરતું, કોઈ નથી, એનો કર્મ નો હિસાબ છે. તમારો બ્રાહ્મણ વાળામાં જન્મ થયો, વાત ને? અમારો જન્મ શહેરમાં થયો, તો એમનો થયો છે કઈ ગપુ હશે? છે કે નહીં?
નથી જવાબ તો બરાબર સાંભળજો. આ સમજાય કે ના સમજાય? તો કે દાદા ભગવાને બરોડામાં 40-50 ડોક્ટરને ભેગા કરીને એક પ્રશ્ન મૂક્યો કે તમારી સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ કેટલી? એવી રીતે હવે હું તમને પ્રશ્ન કરું, તમારી સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ કેટલી? ખરી ને? ખરી. તો પેલા ડોક્ટરે તો એનાથી આગળ કીધું, દાદા હવે શું પૂછો છો? કે એ તો હોય જ નહીં એમ કે. એટલે વાક્યતા આખી જુદી કીધી, તમે તો કે કરી. એટલે પછી દાદાએ વાક્ય પૂરું કર્યું, જયારે અટકશે ને ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. જેવું આટલું બોલાય જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. જેવું વાક્ય બોલાય ને તરત બધા કાન પટ્ટી પકડી, યસ યસ યુ આર રાઈટ દાદા, હવે તમારો સંડાસ અટકે તો તમે હોટલમાં જાઓ છો કે ડોક્ટર પાસે જાઓ છો? તો સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ હોય તો ડોક્ટર પાસે જવાની શું જરૂર છે? ના એટલે અહીંયા હવે આખું સાયન્સ કહેવા માંગુ, તમે આરોપ મૂકવા જાઓ છો, એ આરોપ માંથી તમને બહાર કાઢવા માટે આ દાખલો આપ્યો. આ સમજાય ને? આ સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ છે નહીં. હવે આ વાક્ય એ જયારે કીધું ને ડોક્ટરને, તો કે જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. વાત સમજાય ને? એટલે કાન પડતી પકડી. હવે જયારે સંડાસ અટકે છે ત્યારે ડોક્ટર પાસે જાય છે, તો ડોક્ટરને ખબર છે કે એનો અટક્યો, તો એને આવો જવાબ ના આપવો જોઈએ. તેમ છતાં આપ્યો કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ છે, આવું શું પૂછો છો? વાત સમજાય કે ના સમજાય? પણ પછી આગળ નથી પૂછ્યું. તો હવે આ વાક્ય અહીંયા પૂરું થઈ જાય છે કે આગળ કઈ કહેવા માંગે છે અમરતભાઈ? સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ કોઈની પણ નથી એ જવાબ આપ્યો. અટકશે ત્યારે ખબર પડશે, એટલે એવું નક્કી થયું કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ કોઈ નથી. તો આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? તો કે આ પૂરું નથી થઈ ગયું, આગળ કઈ કહેવા માંગે છે? તો કે અત્યારે હું તમારી જોડે વાત કરું છું ને તમે મારી જોડે વાત કરો છો, એટલે એવું નક્કી થાય કે મારી અને તમારી સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. પણ આ વાક્ય એવું નથી કહેવા માંગતા, આ એવું કહેવા માંગે જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. આ વાક્ય આગળ પણ આવું કહેવા માંગે છે. વાત સમજાય કે ના સમજાય? તો કે જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. હવે આ જવાબ બની ગયો તો આ વાક્ય અહીંયા પૂરું થઈ જાય કે હજી પણ આગળ કઈ કહેવા માંગે છે? ના, હું તમારા જવાબ આપવા માટે આખો દાખલો સમજાવું છું. બાકી મેં તો જવાબ આપી દીધો, કર્મને માનો છો, પુનર્જન્મને માનો છો, ભગવાનને માનો છો, જવાબ પૂરો થઈ ગયો. મદદ કરે
કરે છે, આ મને મદદ કરે છે અને આ જો આ મને નુકસાન કરે છે, આવું કેમ ખોટું ખોટું બોલો છો? બરાબર છે, આ મદદ કરે છે, નુકસાન કરે છે, તો એ મદદ કરે છે તો જેટલો હિસાબ છે એટલી જ મદદ કરે છે કે એનાથી વધારે કે ઓછી કરે છે? તો નુકસાન કરે છે તો જેટલો હિસાબ છે એટલું નુકસાન કરે કે એથી વધારે કરે છે? એટલે સ્વતંત્ર સત્તા નથી એને મદદ કે નુકસાન કરવાની. આ સમજાય કે ના સમજાય? હવે સ્વતંત્ર સત્તા નથી તો આ વાક્ય એ પૂરું થાય કે હજી આગળ કઈ કહેવા માંગે છે? હજી આગળ કઈ કહેવા માંગે છે? આ સમજાય કે ના સમજાય? એટલે શું થઈ ગયું કે જે કઈ પણ છે એ તમે તમારું કર્મ ભોગવી રહ્યા છે, પેલું કશું તમને દુઃખ કે સુખ નથી આપતું. તમારું અજ્ઞાન તમને દુઃખ આપે છે અને તમારું જ્ઞાન તમને સુખ આપે છે. આ સમજાય કે ના સમજાય? એટલે એનો એનો વ્યવહાર એનો મિનિંગ એવો હતો કે તમારો જ્ઞાનમય વ્યવહાર નથી, માટે વૃદ્ધાશ્રમ આવ્યું છે. આ સમજાય ને? કર્મને ભોગવવું નથી. અને પેલો વચ્ચે પેલો હિસાબ બતા, મેં તારા માટે આટલું કર્યું એટલે તારે મારા માટે આટલું કરવાનું. ના ભાઈ, તમે સાચા મા બાપ છો. એને બીજી રીતે લઈએ કે અત્યારે જે તમને મા બાપ મળ્યા હતા તો ગયા અવતારે આ જ હતા અને આવતા અવતારે આ જ આવશે? તો કે આ હિસાબ છે, તો હિસાબમાં તો તમે જેટલું આપી દીધું હોય એમાં ડેબિટ ક્રેડિટ વાળું હોય તો ડેબિટ ક્રેડિટ વાળું આવશે, ક્રેડિટ વાળું હોય તો ખાલી ક્રેડિટ વાળું આવશે, અને ડેબિટ વાળું હશે તો ખાલી ડેબિટ વાળું જ આવશે. પણ રામ તારી માએ આવા દાખલા કોઈને ગણવા નથી ને મનુષ્ય અવતાર બગાડી નાખે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ દાખલો છેલ્લે અહીંયા બધું પરફેક્ટ કરવાનો ભાવ છે કે બહાર બધું પરફેક્ટ કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા ભૂલવાળા જોશો તો અહીંયા ભૂલવાળા જોશો ને તો વૃદ્ધાશ્રમ બંધ થશે. અને બાળ જેટલું બાળ જોવા ભૂલવાળા જોયા તો વૃદ્ધાશ્રમ વધશે. પાછું ને આના હિસાબે આવ્યું છે, પોતાની ભૂલ જોતા નથી અને પારકાની ભૂલ જોવે છે. હવે તમે જે દ્રષ્ટિ બદલવાની વાત કરી ને એનો દાખલો તમને આપો કે ભીખુભાઈ હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો, હવે હું તમે જોઉં તો સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા. હવે મારી દીવાલ તરફ દ્રષ્ટિ છે અને મારે તમને જોવા છે તો કેટલા દેખાશે? નહીં દેખાય. હવે દીવાલ તરફ જ દ્રષ્ટિ રાખીશ અને હું લેફ્ટ અને રાઈટ થી જોવા દઈશ, દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે લેફ્ટ રાઈટ થી નથી દેખાતા, હવે તેમ છતાં દીવાલ તરફ દ્રષ્ટિ રાખીને બે પગ વચ્ચેથી હું જોઈશ તો મને દેખાશે તો સીધા દેખાશે કે ઊંધા દેખાશે? ઊંધા દેખાશે. કારણ કે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને બે પગ વચ્ચેથી જોયા છે એટલે ઊંધા દેખાશે. હવે એમ થાય કે ભીખુભાઈ 5-25 સેકન્ડ પહેલા કેવા સરસ હતા અને ઊંધા એટલે બગડી ગયા એટલે હું એકદમ સફાળો થઈ જઈશ એટલે ઊભો થઈ જઈશ અને દિવાલ તરફની દ્રષ્ટિ ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરીશ અને પછી જોઉં તો સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા દેખાશે. તો હવે ઊંધા સીધા દેખાય એ સાચી છે કે ખોટી વાત છે? સીધા ઊંધા દેખાય વાત સાચી છે, પણ જયારે મને ઊંધા સીધા દેખાયા ત્યારે તમે સીધા જ હતા કે ઊંધા સીધા હતા? આ સમજાય ને? એટલે હવે મારે તમને સુધારવાના, તમને દોષિત જોવાના? નહીં જોવાના. આ સમજાય ને? તો તમને નિર્દોષ નિમિત્તને શુદ્ધ જોવા પડે કે ના જોવા પડે? આ સમજાય કે ના સમજાય? તો હવે દોષ ક્યાં છે? સામે છે કે અહીંયા છે? આ સમજાય ને? તો કે હવે મારી દ્રષ્ટિ એવી છે, મારો વ્યવહાર એવો છે, માટે મને તમે ઊંધા સીધા દેખાયા. આ સમજાય ને? તો હવે મારો વ્યવહાર ફેરફાર કરવાનો, મારી અવસ્થા ફેરફાર કરવાની કે દ્રષ્ટિ ફેરફાર કરવાની? તો કે દ્રષ્ટિ ફેરફાર કરવાની, વ્યવહાર નહીં ફેરફાર કરવાનો. આ સમજાય ને? એટલે મારી દ્રષ્ટિ ફેરફાર કરી દીધી તો મારે જગતને સુધારવું પડશે કે જગત સુધરી જશે? કારણ કે જગત બગડેલું નથી, પોતે બગડેલો છે એટલે પોતાની અવળી દ્રષ્ટિ થઈ ગઈ છે, માટે બહાર આરોપ કરે છે કે આ વહુ આઈ એટલે બગડી ગયો. આ સમજાય કે ના સમજાય? પેલી આઈ એટલે બગડી ગયો એટલે પછી આ શું થાય તમારે? હા, બરોબર. હવે એનું કરવું
કે ભોગવવું પડશે, કર્મ ભોગવશો, આ ભોગવાની દ્રષ્ટિ આપે ભોગવી લેશો. આરોપ નહીં કરો, મન વચન કાય નહીં બગાડો, અને આનંદ માં રહેવાનું. તમારે મને સમાધાન આપવું હોય, નિવેડો લાવવો હોય, ના લાવવો હોય અલગ વસ્તુ છે, પણ મારી એ
એક વાત તમે બરાબર સાંભળી લો, મારા પ્રોબ્લેમ નું સોલ્યુશન સંયમી જ લાવી શકે, સંસારી ના લાવી શકે. આવું પેલા છોકરાએ મને કહી દીધું. વાત સમજાય કે ના સમજાય? તું કહે છે બરાબર છે, પણ મારી સમજણ એવી છે કે તારા પ્રોબ્લેમ નું સોલ્યુશન સંસારી આપશે, સંયમી નહીં આપે. હવે તે મને કીધું એટલે લા તારે હું હવે પ્રયત્ન કરું છું. હવે આ શૈલી એને એને એવોર્ડ કરવા માટે નથી. આ શૈલી આખું એનું જેમ એક્સિડન્ટ થયો હોય તો એક્સરે મશીનથી ફોટો પાડે, પછી સર્જરી કરવાનું કે પહેલા કરવાની હોય. હવે અમુક રીતનું હોય તો એને સીટી સ્કેન કરાવવું પડે કે એમઆરઆઈ કરાવવું પડે ને. તો આ શૈલી હું આ બધું એને એક્સરે કરું છું, સીટી સ્કેન કરું છું, એને ઇગ્નોર નથી કરતો. હવે આ સાપેક્ષ સમજશો તો તમને ક્યાંય આક્રમણ નહીં થાય, પણ અહીંયા જ અકળાઈ જઈએ છે આપણે. આ સમજાય કે ના સમજાય? તો કે હું સ્કેન કરું છું એને, એને ખરેખર નિવેડો લાવો છે. પ્રોબ્લેમ એનાથી છે, બીજાથી છે, સંસ્કારી છે, કુસંસ્કારી છે, કયા પક્ષમાં છે? આ સમજાય કે ના સમજાય? એટલે કીધું કે તારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંસારી લાવશે, સંયમી ના આવે. અને કહી દીધું કે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંયમી જ લાવે, સંસારી ના લાવે. પાછું કહી દીધું સંસારી પાસે જઈએ તો બળતું અને પાછું અંદર ઘી હોમે. તમારે ખુલાસો ના આપવો એ વાંધો નથી, પણ મારી એક સમજણ સ્પષ્ટ છે કે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંયમી લાવે. ખ્યાલ આવે ને? એટલે પ્રોબ્લેમ છોકરામાં નથી, સંસ્કારી છે. હવે તેમ છતાં એને સોલ્યુશન લાવવું છે. અને હવે સંસ્કાર કે એના નથી, એના મા બાપ ના છે, એટલે મા બાપ જ સંસ્કારી છે. આ સમજાય કે ના સમજાય? એટલે મેં કહ્યું તું કે છે તો લાવો, તારે આપણે પ્રયત્ન કરીએ. વાતું કહીને પણ તરત જ એને પ્રક્ષ મૂક્યું. તો કે જો થોડા સમય પહેલા મારો છોકરો બીમાર થયો, હોસ્પિટલાઇઝ કરવું પડ્યું, અને મેં પપ્પાને ફોન કર્યો તો પપ્પા મારા છોકરાની ખબર અંતર પૂછવાના આવ્યા, અને પૂછવાના આવ્યા તો પૈસાની મદદ એ ના કરી. જો મેં 20% બચાવ્યા હતા તો એના આધારે મારા છોકરાને હોસ્પિટલ દાખલ કરી જીવ તો પાછો લાવ્યો. પાછું બીજો દાખલો આપ્યો, મારા પપ્પા જ્યાં રહેતા હતા ત્યાં પડોશમાં કોઈ બીમાર થયો તો મારા પપ્પા દોડીને એને હોસ્પિટલ દાખલ કરાયો, પૈસાની મદદ કરી, રાત્રે રોકાયા કર્યા. અને જો પોતાના છોકરાનો છોકરો છે પણ ખબર કાઢવાના એને પૈસાની મદદ ના કરી, જો અમે પૈસા બચાવ્યા તો આ થયું તો મારી સેફ્ટી સિક્યુરિટીનું શું? એટલે આ સેફ્ટી માટે આ કર્યું. એટલે એમાંથી મને જવાબ મળ્યો. મેં કહ્યું આ તારી સેફ્ટી સિક્યુરિટી તું જે માને છે, પણ આ સેફ્ટી સિક્યુરિટી યથાર્થ નથી. મને કીધું કેવી રીતે? તું આ જે વ્યવહાર કરે છે એમાં એકને સારું લાગે છે અને એકને ખરાબ લાગે છે, એ બેનું ઇક્વેશન કરો તો જવાબ એવો નાખે કે તારું વર્તમાન બગાડીને ભવિષ્ય ઉજ્જવળ બને નહીં. એટલે કે હા, વાત બરાબર છે કે વર્તમાન બગાડીને ભવિષ્ય ઉજ્જવળ બને નહીં, પણ એમાંથી મને પ્રશ્ન થયો કે વર્તમાન કોને કહીશું? આ સમજાય ને? એટલે મેં કહું વર્તમાનતા એટલે તારી સજીવનતા, તારી લાઇફનેસ, તારી ચેતનતા, તારું હોવાપણું. એટલે કે તમે આ જે બધા પોઈન્ટ્સ મને કીધા એમાં મને 100% માંથી 1% વાત સમજાય. હવે બીજી વાત સમજાવવા માટે મને બીજો દાખલો આપો. એટલે પછી એને બીજો દાખલો આપ્યો કે મેં કીધું ચા બનાવતો હોય અને ખાંડના 2-4 દાણા ઢોળી જાય તો કોણ આવે? કીડી આવે. કેમ આવે છે? તો કે એને એમાં સુખ માનેલું છે. હવે એ કીડીએ ખાંડનો દાણો લઈ અને ખૂણામાં બેસી અને સરસ રીતે એને ભોગવશે કે સેજ એનો ટેસ્ટ કે સ્મેલ લઈ અને ભેગી કરશે? તો કે ભેગી કરશે. હવે ભેગી કરેલી એક પ્રકારની બચત કરે છે, સેવિંગ કરેલા. સારું કહેવાય કે ના કહેવાય ભીખુભાઈ? હવે ભેગી કરે એટલે પછી કીડીઓ ખાંડ ભેગી કરે એટલે દિવાળી આવે એટલે પછી બધા પિકનિક બનાવે કે ના બનાવે? કે ના, એ પહેલા ઉદેડો આવીને બધું સાફ કરી જાય. એટલે આ વ્યવહાર શું બતાવે છે? કે પ્રાપ્ત સંયોગને ભોગવ્યો નહીં અને અપ્રાપ્તની ચિંતામાં આખું એનું વર્તમાન બગાડ્યું. આ સમજાય ને? હવે આપણા બધાની ટેવ આને ટેવ ના કહેવાય, કટેવ છે. પ્રાપ્ત સંયોગ ભોગવતા નથી અને અપ્રાપ્તની ચિંતામાં આખું બગાડે છે. એટલે જેવું વર્તમાન હોય એવું જ ભવિષ્ય હોય. તો વર્તમાન તો બગાડ્યું છે તો ભવિષ્ય એવું જ થવાનું કે બીજું થવાનું? હવે આ કર્મ આવા છે તો કોઈને ખબર જ નથી પડતું. એટલે પ્રાપ્ત સંયોગને ભોગવવાનો છે, એના બદલે અપ્રાપ્તના વિચારોમાં ચિંતામાં પ્રાપ્ત સંયોગ ભોગવતો નથી. એટલે આ જેવું સમજાયું કે હવે મને 50% સમજાય. હજી 50% સમજાય ને એટલે હજી બીજો એક દાખલો આપો. મેં કીધું તને આ વાત ગમી? તો કે બહુ જ ગમી એમ કે.
આનંદ આનંદ થઈ ગયો. લોકો તને ગમી એટલે હવે આ વર્તનમાં લાવ્યો હતો, ગઈકાલે લાવીશ કે આવતીકાલે લાવીશ? મને કે બાપુ, તમે વર્તમાનતાની વાત કરો ના, ગઈકાલે અહીંયા કેમ ઘૂસાડી દીધું? મારી ભૂત થઈ ગઈ, આપણે ગઈકાલને કાઢી નાખીએ, હવે વર્તમાન રહ્યું, નહીં આવતીકાલ રહ્યું. વાત સમજાય કે ના સમજાય? હવે એક જ ઓપ્શન રહ્યું, એટલે આવતીકાલે અમલમાં મૂકીશ ને? તો કે અમલમાં મૂકીશ. પણ આવતીકાલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? કે આ સમજવું પડે એટલે કે માની લો કે આજે મંગળવાર થયો અને બુધવાર ને આવતીકાલ કહેવાય, પણ મંગળવાર જાય તો બુધવાર આવે ને, અને ના જાય તો ના આવે. હવે માની લો કે મંગળવાર ગયો અને બુધવાર આવી ગયો, તેને આવતીકાલ કહેવાય છે કે આજ કહેવાય છે? એટલે એનો મિનિંગ એવો થયો કે આવતીકાલ પણ ક્યારેય નથી આવતો અને ગઈકાલ ગઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન વર્તમાન છે. આ સમજાય ને? એટલે આ એને સમજાવ્યું એટલે કે તમે જે વર્તમાનતાની પરિભાષા આપી ભીખુભાઈ, એમાં મને 99.99% સમજાય, હજી 0.001% મને સમજાતી નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે કે હજી એક દાખલો આપો. એટલે પછી મેં એને ચોથો દાખલો આપ્યો કે માની લો કે ઘરમાં ચોર આવ્યો અને માથે બધું કઢાવી દીધી અને જે હોય બધું મને આપી દે, અને નહીં આપે તો તને મારી નાખીશ. હવે આપણે તો બધા સારા માણસો, સંસ્કારી માણસો, એટલે મહેનત મજૂરી કરીને પૈસા કમાતા હોઈએ. એટલે હવે આપી દઈએ તો હાલો 70-80 વર્ષ કાઢવા કેમ? ને આપણે કઈ ચોરી કે ડાકુગીરી ના થઈ શકે, આમ નજર ફેરવી અને બચવાનો ઉપાય ના તો શું કરો ભીખુભાઈ? નજર ફેરવી અને બચવાનો ઉપાય ના હોય તમારી પાસે શું કરો? અપાતું હશે. 2 દિવસ પહેલા વાઈફે પૈસા માંગ્યા, છોકરાને આ વેકેશન છે, તેને કાશ્મીર ફરવા જવું હતું, કારણ કે ભી તું હમણાં તાળી પર કે તાળી પર એને પૈસા ના આપ્યા અને આપતું નથી, કાકો નથી મામો ને આપી દેવા. વાત સમજાય ને? એટલે જાગરી કે તું હમણાં તાળી પર, પેલા ને મારી જોડે મતલબ નથી, પૈસા જોડે મતલબ છે, અને આ બધા લોકો પાસે 2 દિવસ જ પૈસા ટકે, કરોડ રૂપિયા હોય ને 1 રૂપિયો હોય, એટલે એને આ ખાવું પીવું મોજ મસ્તી કરવી એના માટે જોઈએ છે. મેં જોઈ લીધું અને હું તો સૂજ ને સંસ્કાર વાળો ભણેલો માણસ છું, એટલે મને તરત જ અંદર જ્ઞાન હાજર થયું કે જાન બચી તો લાખો ઉપાય. એટલે આપ્યું એટલે બચી ગયું, અને પછી બધા બીજા ઉપાય મળી જશે. અને તરત બીજું જ્ઞાન થયું કે જાન હે તો જહાન હે, એટલે આપી દીધું. તો જાન એ તો જાણે, લાખ જાણ પછી તો લાખો ઉપાય, લોટ કે બુદ્ધુ ઘર આવે. અત્યારે આ જ્ઞાન માનતા હતા પણ ખબર પડે કે આ તો બુદ્ધુ છે, એટલે આપી દીધું. આ સમજાય ને? અને જયારે આપે છે જે ગયું એ, એટલે આ એને માં એનું સેપરેટેશન થાય છે, એટલે ત્રીજી વસ્તુ એને ખુલ્લી થઈ જાય છે. આપ હે તો બહાર હે, આપને બીજા શબ્દમાં આત્મા કહેવામાં આવે છે. એટલે આત્મા છે તો ભીખુભાઈ છે, અને ભીખુભાઈ ને આત્મા છે તો આ બધી વસ્તુ છે. હવે 3 વસ્તુમાંથી ખાલી એક જ વસ્તુ કઈ પૈસા જતા રહે. હવે ધારો કે આ ડાકુ છે, એ ના લઈ ગયો તો એ પૈસા કઈ રહેવાના હતા? એક કાળની જગ્યાએ બીજી કાળ લાવશે કે નહીં લાવે? વાત સમજાય ને? હવે આ તો 10 લાખ રૂપિયા તો જતા રહ્યા પછી કોઈ જોખમ નથી, પણ 10 લાખની કાળ લાવે તો એને મૂકવા માટે જગ્યા જોશે ને, તો એ પાછો ખર્ચો થશે. પણ ખાલી મ્યુઝિયમમાં મૂકી રાખવા માટે કે વાપરવી પડશે, તો એનો પેટ્રોલ ખર્ચો રોજનો 1000 રૂપિયા થાય, તો મહિને તમારે 30,000 થાય. આ સમજાય ને? એને નવડાવી ધોવડાવી પડે કે ના પડે? તો 30-35 હજાર તો કમાવાના એના માટે જ તમારે. તો ખરેખર પેલો લઈ ગયો એ વધારે નુકસાન કરતા છે કે આ કાર લીધી એ વધારે નુકસાન કરતા છે? આખું જીવન જ એના માટે વાપરવાનું. પણ કોઈને આ દાખલો ના સમજાય, કાર બહુ ગમે અને પેલું ડાકુ 1 લાખ 10 લાખ લઈ ગયું એ ના ગમે, એ તો લઈ ગયો પણ પછી નુકસાન નથી. પણ કારમાં તો રોજ જ નુકસાન છે, મનુષ્ય જીવન જ ખલાસ થઈ જાય, ગધેડા બની ગઈ આપણે. એના માટે જ કરવાનું, 30,000 રૂપિયા એના માટે ખર્ચવાના, પછી આપણા ઘર પરિવાર સમાજના વ્યવહારો, એટલે પછી આ મારું તારું મમતા ઉભી થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે સેફટી સિક્યુરિટી પછી આવી રીતે ઉભી થઈ જાય. આ એને સમજાવ્યું, ખ્યાલ આવે કે નહીં? એટલે એને આ વાત ગમી ગઈ કે હવે મને 100-100% વર્તમાનતાની વાત સમજાઈ ગઈ.
કે મારી સેફ્ટી સિક્યુરિટી ગણો, ડોલર ગણો, રૂપિયા ગણો, કે મારી મિલકત ગણો કે કેપિટલ ગણો, એ મારું વર્તમાનતા છે. હવે આ ગણ એટલે એનું એક સમીકરણ બન્યું, ઇક્વેશન બન્યું. તો કે હવે તારી વર્તમાનતા છે એને ડોલર કહેવાય છે, રૂપિયા કહેવાય છે. તારી વર્તમાનતા છે એને સેફ્ટી સિક્યુરિટી કહેવાય. તારી વર્તમાનતા છે એને મિલકત કે કેપિટલ કહેવાય. આ દેખાયતી નથી. હવે વર્તમાનમાં કેટલા રહેતા હશે બીજુભાઈ, હું તો નથી રહી શકતો. ભીખુભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે આખી આ વસ્તુ સમજાઈ ગઈ એટલે એને સમાધાન થયું. ઉભો થઈને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને ઘરે જાય છે. બીજા દિવસે સવારે બધા કાગળ અને ફાઇલો લઈને મારા ચરણમાં મૂકી દે છે. ગઈકાલે તમે જે વાત કરી અદભુત છે, મારું જીવન બદલી નાખ્યું, મારું યથાર્થ સમાધાન થઈ ગયું. આ શું લાવ્યો? કે આ જે બધું આપવાનું છે એ લાવ્યો. ગઈકાલે તને વાત થઈ એમાં લાવવાનું કીધેલું કે ના? ગઈકાલે તને વાત થઈ એમાં આપવાનું કીધેલું ના? એટલે શું કર્યું? એટલે એને કીધું કે મારી એક એવી સમજણ હતી એના દ્વારા હું આપતો નહોતો, પણ તમે આખી મારી સમજણ બદલી નાખી, દ્રષ્ટિ મારી બદલી નાખી, એના આધારે હું આ લાવવાને આપવાની વાત કરું. મારી સેફ્ટી કોને કહેવાય, સિક્યુરિટી કોને કહેવાય, ડોલર કોને કહેવાય, રૂપિયા કોને કહેવાય, મિલકત કોને કહેવાય, કેપિટલ કોને કહેવાય, મને સમજાય. આજે જે આવે છે જાય છે, મારી મિલકત ડોલર રૂપિયા નથી, સેફ્ટી સિક્યુરિટી નથી, મારી સજીવનતા, મારી વર્તમાનતા. આ શું કહે ને, એટલે આખું જ મારી મમતા અને અહંકાર ખલાસ થઈ ગયો. એટલે મેં કીધું આ તારી દ્રષ્ટિ બદલી ગઈ, તારું કામ થઈ ગયું, પણ હજી થોડો સમયની રાહ જોવી પડશે. તારા પપ્પાનું સોલ્યુશન નથી આવ્યું. આ સમજાય કે ના સમજાય? એટલે અત્યારે તું વ્યવહાર કરી જો યથાર્થ પરિણામ નહીં મળે, પણ તારા પપ્પાને હજી વિકલ્પ છે. એટલે જયારે વિકલ્પ ઉપર જાય ત્યારે આપવાનું, અત્યારે નહીં આપવાનું, નહીં પરિણામ યથાર્થ નહીં આવે. યોગ અને બીજા દિવસે જ પ્રોબ્લેમ આવે. એટલે જેવું વાક્ય બોલે છે પહેલા જ બધું આપી દે. હવે વાક્ય બોલે ને આપી દે તો શંકા પડે કે ના પડે? ચાલો 15 વર્ષથી સામ રામ રંધ ભેટ વાપરું છું તોય મોં આપતો નહોતો, નથી તો મારું વાક્ય પૂરું નથી થયું, પહેલા આપી દીધું. અત્યારે શંકા પડી, અલે આ ચંદુ આ આંગળી પકડીને પોંચું પકડવા નથી માગતો ને કે? અને દાળમાં કાળું લાગ્યું. એટલે કે ના બાપુજી, એવું નથી, તમારા સંસ્કાર છે. અને ઘણા વર્ષોથી હું વિચારતો હતો, ઘણા પાસે ગયો, પણ મને યથાર્થ ખુલાસા નતા મળતા. પણ થોડા સમયમાં આપણા ગામમાં એક દાદા ભગવાન આપણો પુત્ર આવ્યા અને મેં બધી વાતો કરી, પણ મેં પર્સનલ કરી છે, જાહેર પણ નથી કરી, એટલે આપણે આપણું જાહેર નથી કર્યું. પણ એમને મને જે ખુલાસો આપ્યો એનાથી હું ધન્ય થઈ ગયો એમને. એટલે આજે આ તમને આપવા માંગુ છું. આ સમજાય ને? હવે તમે મને નહીં આપો તેમ છતાંય મને ચિંતા કે આદિવ્યાધિ ઉપાધિ નહીં થાય, અને આપશો તો લઈશ. કેમ કે મા બાપનું આપે એ ઋણ ના કહેવાય, બીજા પહેલા તો એ રૂમ કહેવાય તો મારે પાછું આપવું પડે. આ સમજાય ને? પણ નહીં આપો તો મને ચિંતા નથી, મારી સજીવનતા છે એનાથી મને બધું જ મળી આવશે. હવે આવું આપ ફાધરને વાત કરે તો એ જે આપ્યું લઈ લેશે કે પાછું આપી દેશે? ભીખુભાઈ હવે ખાલી પાછું જ આપશે કે અત્યાર સુધી જે મા બાપ વહીવટ કરતા હતા એ કરશે કે છોકરાને આપી દેશે? તો કે એ વહીવટે છોકરાને આપી દેશે, કારણ કે એને મા બાપને ખબર પડી કે મારો છોકરો મેચ્યોર થઈ ગયો, સંસ્કાર થઈ ગયો. આ સમજાય નહીં? હવે આ ભાગમાં ક્યાંય આપણે કોઈને લડાયા, કોઈના પક્ષમાં બેઠા? એની દ્રષ્ટિ મળવાળી હતી, એની નિર્માણ કરી. અને આ જ વ્યવહાર આવો બને તો તમે કોના પક્ષમાં બેસો? મા બાપ બાપાના પક્ષમાં બેસો કે છોકરાના પક્ષમાં બેસો? આજે મેં વ્યવહાર બતાવ્યો તો કોના પક્ષમાં બેસો તમે? ક્યાં તો છોકરાના પક્ષમાં બેસો અને તમે 70 વર્ષના હતો વડીલના પક્ષમાં બેસો. હવે આ બે પક્ષમાં બેસો તો પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે ખરું? આ ખાલી એક દિવસથી આ ચાલે છે કે અનંત અવતાર જેવા વેરજેર છે? હવે આટલું બરાબર કરતો ને ઘરડા ઘરને બધું બંધ થઈ જશે. આ સમજાય છે ને? આ સમજાય ભીખુભાઈ, વાત સમજાય કે ના સમજાય? એટલે આ સાયન્સ સમજવું પડે. હવે બધા જ કહે છે કે ભગવાનને માનો કે કર્મને માનો પુનર્જન્મ, પણ રામ તારે મારે કશું માનતો જ નથી. આ
પાછું ને પોતે પોતાને માને તો એ કામ થઈ જાય, પાછું ને કે ના સમજાય. આ એક વ્યવહાર આવો આટી પડી ગઈ છે અને આવી વૈજ્ઞાનિક વાતો તો એ પકડાય નહીં. હવે આવા બધા વિચિત્ર વ્યવહારો છે, આ એક ભાઈનો દાખલો આપ્યો. આપણા બધાનું જીવન આવું વિચિત્ર છે, એ કર્મના ભોગવટા આવે કે ના આવે એને સાયન્ટિફિકલી સમજવું પડે. ભીખુભાઈ વાવમાં જઈને તમે બોલો કે તું ચોર છું, તો પછી ત્યાંથી એવું પડકો આવે કે તું રાજા છે. ભીખુભાઈ વાવમાં જઈને બોલો કે તું ચોર છું, તો એવો પડકો આવે કે તું રાજા છે. કે જે બોલ્યા છે પાછું આવ્યું છે, તો પાછું આવ્યું છે તો ખબર ના પડે કે આ કોણ છે. તો છોકરાએ સુધરવાનું છે કે વડીલે સુધરવાનું છે? વડીલે સુધરવાનું છે. ના, આ તો સોદાબાજી છે, સમજાય ને. હું અત્યારે તને આતું એટલે ગયડામાં તારે મને હાથ જવાનો, કોઈ ધર્મ જ નથી કરતો. આ તો સોદાબાજી છે, આ સમજાય ને. એમનું કરવાનું થાય કામ કરવાનું. ભીખુભાઈ બરાબર છે ને? ચાલો, ત્યારે સમય પૂરો થઈ ગયો. જમા કરી જમા કરી લેવાનું. તો જો આની અંદર પ્રાર્થના છે બોલાય દઉં, પાંચ નંબર 20 કે 21 નંબર કાર્ડ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. એક બે મિનિટ બેસો, એક બે મિનિટ બેસો. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના 20 નંબર 20 નંબર જો હું બોલાવું છું બોલજો. જો આવી રીતે પ્રાર્થિત કરવાનું, જમા કરવાનું, આ રીતે કરવાનું. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ન કરું, આપને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે નજર સમર લાવવાની, એટલે ભૂલો ની બધી આપણે માફી માંગી લઈ, ચૂપ થઈ જાય. તો એકાદ અવતારમાં બધું પરફેક્ટ થઈ જશે, પછી આ ગળાઘર ને નહીં આવે, પછી ઓરિજિનલ સત્યુગ આવશે અને વસુદેવ કુટુંબ ને આત્મા સર્વ થઈ જશે. બરાબર છે. જય.